Maho naharan he man varavalaya keyora mukutan hasadvakrendur me Drushi jayato narayana munin Varanivesha ramaniya darshanam Nandahasa ruchirananam ujam Pujitam suranarottamair muda dharmanandanamaham vichintaye Om Shri Swaminarayanaya namo namah Om Shri Narnarayanaya namo namah Om Shri Hare Krishnaya namo namah Om Shri Purna Purushottamaya namo बोलो स्वामीनारायण भगवान की जय श्री नर नारायण देव की जय श्री राधा कृष्ण हरि कृष्ण महाराज जनी जय श्री घनश्याम महाराज जनी श्रीमद् शिक्षापत्री अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व अवतारना अवतारी एवा भगवान पुरुषोत्तम नारायण सहजानंद स्वामी स्वामीनारायण महाप्रभुना मुखमाथी निकलेली आ अमृतवाणी परावाणी एने समझावा माटे शतानंद मुनिए स्वामीनारायण भगवाननी आज्ञा थी अनेक शतशास्त्रों ऋषि मुनियों अने भगवद वाक्योना प्रमाणों आपी अने भगवान श्री हरि महाप्रभु ने कहवानो समझावानो जे अभिप्राय छे एने सरलता थी स्पष्ट करी आप्यो छे परमात्मानी उपासना अने परमात्मानी भक्ति आ जीवात्माने प्राप्त थाय त्यारे एने मोक्षनी प्राप्ति थाय अने भगवानना स्वरूपनो जे ज्ञान भगवान श्री हरि महाप्रभुए ये परमात्मा केवा छे 107मा श्लोकमा भगवाननो स्वरूप ओळखायु के भगवाननो स्वरूप केवो छे रतः स्थो अणु सूक्ष्म चिदरूप ज्ञात्या व्याप्या अखिलां तनुं ज्ञान शक्त्या स्थितः के ये परमात्मा जेम जीवात्मा आ पंचभूतना शरीरना हृदय स्थान में रहेलो छे ने आखा शरीर में व्यापक ज्ञान शक्ति करीने रह्यो छे एम जीववत जीवे अंतर्यामी तया यो स्थितः ए जीव जेम आखा शरीर में रह्यो छे जीवना स्वरूप ने समझ्यो एम जीवना अंतर्यामी जीव जेम शरीर में रहेलो छे एम परमात्मा ए जीवनी अंदर रहेला छे अंतर्यामी शक्ति ए करीने जीवात्मा ज्ञान शक्ति ए करीने आखा शरीर में रहेलो छे अने परमात्मा अंतर्यामी शक्ति ए करी अने जीवात्मानी अंदर रहेला छे ज्ञान शक्ति अने अंतर्यामी शक्ति में फेर छे समझी लेजो थोड़ो ज्ञान छे जीवात्मा ने आखा शरीर ने गमे त्यां कोई गमे तेवी रीते अड़े स्पर्श करे अने ए ज्ञाने करीने हाथ ऊंचो पग ऊंचो करवो होय तो करी शके
એ જ્ઞાન શક્તિએ કરીને જીવ રહ્યો છે, પણ શરીરનો અંદર શું થઈ રહ્યું છે, કેવી રીતે શરીરનું સંચાલન થાય છે, એ જીવને અજ્ઞાન છે. ક્યાંક શરીરમાં રોગનો પ્રવેશ થયો છે, શરીરમાં ક્યાં મણિધા, ક્યાં કેવા ચક્રો છે, ક્યાં સ્વાધિષ્ઠાન ચક્ર છે, ક્યાં મણિપુર ચક્ર છે, એ જીવ જોઈ શકતો નથી, જાણી શકતો નથી. છે ખરો ત્યાં, પણ પરમાત્મા અંતર્યામી શક્તિ એ કરીને રહ્યા છે. એટલે શરીરના એક એક અણુમાં પરમાત્મા અંતર્યામી શક્તિ એટલે જ્ઞાને કરી, સમજણપૂર્વક કયા શરીરમાં ક્યાં કેવું છે, અને એ અંતર્યામી સ્વરૂપે રહેલા પરમાત્મા જીવને પૂરેપૂરો ઓળખે છે. જીવાત્મા શરીરમાં રહ્યો છે, પણ જીવ શરીરને પૂરેપૂરો ઓળખી શકતો નથી. આ પંચભૂતોનું આવડું શરીર છે, એમાં આખા શરીરમાં જ્ઞાન શક્તિ એ કરીને રહ્યો છે. એટલે એને જ્ઞાન થાય છે કેવળ કે મને કોઈ સ્પર્શ કરે છે, કોઈ ઉષ્ણ સ્પર્શ થાય છે, કોઈ શીત સ્પર્શ થાય છે, કોઈ તીક્ષ્ણ સ્પર્શ થાય છે, કોઈ ટાંકણી અડાડે, ગુણ ઊનું પાણી અડે, ઠંડુ પાણી અડે તો ખબર પડે છે કે આ ઠંડુ લાગ્યું, ગરમ લાગ્યું. આ કોઈ ધારદાર શસ્ત્ર અડે તો ખબર પડે કે આ ખૂત્યું. એટલે જ્ઞાન શક્તિ એ કરી અને જીવ આખા શરીરમાં રહેલો છે. છે તો સૂક્ષ્મ હૃદયાકાશમાં રહ્યો છે, એક જગ્યાએ રહેલો છે, પણ આખા શરીરનું તેને જ્ઞાન છે. એમ પરમાત્મા એ જીવના અંદર રહ્યા છે. જીવાત્મા શરીરમાં જ્ઞાન શક્તિ એ કરીને વ્યાપક રહેલો છે, પણ પરમાત્મા અંતર્યામી શક્તિ એ કરી અને જીવની અંદર વ્યાપક રહેલા છે. અંતર્યામી શક્તિ એ કરીને રહેલા છે એટલે અંદર પણ શું થઈ રહ્યું છે, એકલું જ્ઞાન થાય છે એમ જ નહીં, પણ અંદર છે કેવું, જીવાત્મા કેવો છે એને જાણે છે. જીવાત્મા શરીરમાં રહ્યો છે, પણ શરીરને જાણતો નથી કે શરીર કેવું છે, શરીરમાં કેવા રોગ ઘરી ગયા છે, શરીરમાં કેટલું બળ છે, શરીર કેવું છે, જીવાત્મા સમજી શકતો નથી. પણ અંતર્યામી શક્તિ એ કરીને પરમાત્મા જીવની અંદર રહેલા છે. એટલે જીવના બધી જ એના હૃદયગત હૃદયગત જે ભાવનાઓ છે, એ કેવો શ્રદ્ધાવાળો છે, કેવો સત્યનિષ્ઠ છે, કેવો એના હૃદયની અંદર, એના ચિત્તની અંદર કેવા સંકલ્પ વિકલ્પો થયા કરે છે, એ બધાય અંતર્યામી શક્તિએ કરી અને પરમાત્મા જાણે છે. એટલે એનું નામ છે અંતર્યામી શક્તિ. અંદર રહી અને એ જીવાત્માનો અંદર રહીને પણ નિયમન કરે છે એવા એ પરમાત્મા છે. એને ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણ. આ 108મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ અંતર્યામી શક્તિએ કરી અને જીવની અંદર જે પરમાત્મા રહેલા છે તે કોણ છે, તે શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. આ ચાર વિશેષણ અને ચાર શબ્દોથી ભગવાનને ઓળખાવ્યા. તે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ કેવા છે, પરમ બ્રહ્મ ભગવાન અને પુરુષોત્તમ. પરમ બ્રહ્મ, બ્રહ્મ તો ખરા પણ પરબ્રહ્મ. શતાનંદ મુનિ આ પરબ્રહ્મ શબ્દનો અર્થ કહે છે. પરબ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મ એટલે શું. મોટા મોટા ઋષિમુનિઓએ, મોટા મોટા આચાર્યોએ, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય વગેરે, એ બ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મ એટલે શું છે, બ્રહ્મ શબ્દથી પરમાત્માને કેમ કહેવામાં આવ્યા છે, એની બધી વાત લખી છે. સતાનંદ મુનિ કહે છે, વિષ્ણુ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે બ્રહ્મ કોને કહેવાય, સર્વોપાસ્યત્વાત શ્રેષ્ઠમ બ્રહ્મ બ્રહ્મતે અપાર મહિમત્વાત સર્વેભ્યો અધિકમ બ્રહ્મ. જેનો અપાર મહિમા છે, સર્વથી અધિક છે, અને બ્રહ્મતે એટલું બધું વિશાળ છે, એટલું બધું વિશાળ બ્રહ્મ છે કે જેનો ક્યાંય છેડો નથી, જેનો ક્યાંય અંત નથી, એનું નામ બ્રહ્મ.
જેનો અંત નથી એટલું બધું જે વ્યાપક છે એવું જે બ્રહ્મ તેને વિષ્ણુ પુરાણમાં કહે વૃદ્ધત્વાદ બ્રહ્મત્વાદ ભાવાનામ સકલાશ્રયાત્વાદ યસ્માદ ધારયતે ભાવાન બ્રહ્મ તેન નિરુચ્યતે. જગત આખાને વિશ્વ આખાને ધારણ કરી શકે છે. વિશ્વ આખું જેમાં રહેલું છે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા પૃથ્વી આ બધાને ધારણ કરી શકે છે ને બધાય કરતાં અતિશય વિશાળ છે અતિશય મોટું છે એનું નામ છે બ્રહ્મ. અને એ બ્રહ્મ સકલાશ્રયાત સકળ વિશ્વનો આશ્રય સ્થાન એ ક્યાં છે બ્રહ્મમાં રહે છે એટલે એને બ્રહ્મ કહે છે. અને વળી પાછું એમ પણ કહેવાય છે સ્વરૂપતઃ સ્વભાવતઃ ચ અનવધિકાતિશયમ યત્તદ પરમ બ્રહ્મ. સ્વભાવથી અને સ્વરૂપથી સ્વભાવ કેવો છે અતિશય વિશાળપણાનો સ્વભાવ છે. સ્વરૂપ કેવો છે અતિશય વિશાળ બધાને ધારણ કરી શકવાનો જેમાં સ્વભાવ છે અને સ્વરૂપ કેવો છે અતિશય વિશાળ અતિશય વ્યાપક એવું એ બ્રહ્મ છે. અને પરબ્રહ્મ પરબ્રહ્મ અહીંયા કહ્યું છે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ. બ્રહ્મ તો ખરા પણ પરમ બ્રહ્મ. હવે પરમ બ્રહ્મ કેવું છે એ પરમ બ્રહ્મ એનાથી પણ વિશેષ કહે છે. બ્રહ્મ શબ્દથી તો જીવાત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય ત્રણ દેહથી જુદો પોતાના આત્માના સ્વરૂપને સમજી ત્યારે એ બ્રહ્મરૂપ થાય. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એમ ભગવાન શ્રી કૃષ્ણએ આ જ શિક્ષાપત્રીમાં આગળ કહે છે. એ પોતાના આત્માને ત્રણ શરીરથી જુદો કેવા શરીર છે ત્રણ શરીર છે વા જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. અને એ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરથી જુદો એવો પોતાનો જે આત્મા મારો જીવાત્મા કેવો છે ચૈતન્ય સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવા આત્મા સ્વરૂપને સમજે તો એ સ્થૂળ શરીર એટલે 24 તત્વોનું બનેલું પંચભૂતોનું આ શરીર એ સ્થૂળ શરીરે કરી અને જાગ્રત અવસ્થામાં અનેક પ્રકારના સુખ દુઃખને ભોગવે છે વૈભવોને ભોગવે છે અને અનેક પ્રકારની ક્રિયાઓને કરે છે. એવો જીવાત્મા સૂક્ષ્મ શરીરે કરી અને સ્વપ્નાવસ્થામાં અનેક પ્રકારના સુખ દુઃખને પણ ભોગવે છે વિષય ભોગને પણ ભોગવે છે અને ભોગને ભોગવે છે. સ્વપ્નાવસ્થામાં જીવ આવે ત્યારે એને ઘણી વખત બહુ સારો આનંદ આવે સુખ મળે છે અને ક્યારેક દુઃખ પણ મળે છે અને અનેક પ્રકારના ભોગને પણ ભોગવે છે. અને સ્વપ્નમાં પહોંચી જાય ઇન્ડિયા ઇન્ડિયામાં હોઈએ અહીંયા અમેરિકામાં પહોંચી જાય હા પડ્યો હોય ઘરમાં અને જોબ ઉપર પહોંચી જાય ક્યાંય ફરવા પહોંચી જાય એનું શરીર પંચભૂતનો તો પડ્યું છે ક્યાંય પથારીમાં અને સ્વપ્નમાં અનેક પ્રકારની જગ્યાએ ફરી આવે વિચરણ કરી આવે જઈ આવે ખાયા પીયાવે વિષય ભોગ ભોગવી આવે એ સ્વપ્નાવસ્થામાં જે વિષય ભોગ ભોગવે છે અને જે ક્રિયા કરે છે એ શરીરનું નામ છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરે કરી અને ઇન્ડિયા પહોંચી જાય સૂક્ષ્મ શરીરે કરીને ઇન્ડિયામાં પડ્યો હોય અહીંયા અમેરિકામાં પહોંચી જાય એ સૂક્ષ્મ શરીર. અને એ સૂક્ષ્મ શરીરે કરી અને જે કર્મ કરે છે એ ત્રણ શરીરે કરીને કર્મ કરે છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. આ સૂક્ષ્મ શરીર સ્વપ્નાવસ્થામાં સુખ દુઃખ ભોગવે છે વિષય ભોગ ભોગવે છે અને કારણ શરીરે કરી અને જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરે કરીને કર્મ કર્યું છે એનું ફળ ભોગવવું પડે છે. સૂક્ષ્મ શરીરે કરી અને સ્થૂળ શરીરે કરી અને જે કંઈ સત્કર્મ કર્યું છે કે પાપકર્મ કર્યું છે દુષ્કર્મ કર્યું છે એ બધાનું ફળ કારણ શરીરે કરી અને આ જીવાત્માને ભોગવવું પડે છે. એટલે એ કારણ એટલે નિમિત્ત
એ કારણ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી કારણ શરીરમાંથી જીવ બહાર નીકળી શકતો નથી. યમપુરીમાં યમના દૂતો પકડી જાય જીવાત્માને, અને પછી નિષ્કુળાનંદ સ્વામી પેલો યમદૂત લખ્યો છે ને, એમને સીધું પ્રત્યક્ષ દેખાતું હતું લાઈવ. હવે આપણે ત્યાં કનેક્શન નથી એટલે લાઈવ ન દેખાય. હવે નેટ કનેક્શન હોય ને બધું લાઈવ દેખાય, કનેક્શન ન હોય ન દેખાય. નિષ્કુળાનંદ સ્વામીને કનેક્શન હતું તો લાઈવ દેખાતું કે યમપુરીમાં આ જીવાત્માને પેલા યમદૂતો શું કરે છે, કેવી રીતે દુઃખ આપે છે, એ બધું જેવું એમણે જોયું એમણે લાઈવ કોમેન્ટ્રી લખી. એ યમદૂત એ યમદૂતો શું કરે છે એ લાઈવ કોમેન્ટ્રી આખી લખી, અને એ લાઈવ કોમેન્ટ્રી આપણે જોઈએ છીએ. પેલું નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે. એ યમદૂતો જે શરીરે કરી અને આ જીવાત્માને દુઃખ આપે છે, શરીરને કાપી નાખે, ઉકળતા તેલના કડાયામાં નાખે, એને નીચોવી નાખે, એને કટકા કટકા કરી નાખે, પણ જીવ એમાંથી બહાર નીકળી શકતો અર્થાત એનું મૃત્યુ થતું નથી. આ સ્થૂળ શરીરને તો કંઈક થોડુંક થયું હોય તો જીવ તરત એમાંથી બહાર, કોઈ ધારદાર શસ્ત્ર લઈ અને બે ચાર વખત એ શસ્ત્રનો પ્રહાર કરી દે એટલે શરીર ક્ષતવિક્ષત થઈ જાય એટલે જીવાત્મા તરત જ બહાર નીકળી જાય, એમાં જરાય રહેતો નથી. પણ કારણ શરીરમાં પેલા યમના દૂતો એને કેટલીય વખત, એક વખત નહીં અસંખ્ય વખત એને શરીરને કાપી નાખે, ટુકડા કરી નાખે, એને બાળી દે, એને ઉકળતા તેલના કડાયામાં નાખે, એને ધારદાર શસ્ત્રો ઘૂંટાડે, પણ જીવ એમાંથી છૂટી શકતો નથી, એમાંથી બહાર નીકળી શકાતું નથી. અને જ્યાં સુધી બહાર ન નીકળે એટલે યમના દૂતો એને જે શસ્ત્રના પ્રહાર કરે, શસ્ત્ર ખૂંટાડે છે, એનું દુઃખ, એનું કષ્ટ એને ભોગવવું પડે છે. કેમ ભોગવવું પડે છે? એવા એણે કર્મ કર્યા છે, એ કર્મનું ફળ ભોગવવું પડે છે. સ્થૂળ શરીરે કરી અને સૂક્ષ્મ શરીરે કરીને જે જે કર્મ કર્યા છે એ કર્મનું ફળ ભોગવે, અને જ્યાં સુધી એ કર્મનું ફળ ન ભોગવી લે, એનું નિમિત્ત પૂરું ન થાય, એ શરીરે ધારણ કરવું પડે, એનું જે કારણ એ કર્મ છે, એ કર્મનું ફળ એટલે કારણ પૂરું ન થાય ત્યાં સુધી એ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી. એ સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ શરીરે કરી અને જીવાત્મા એ ત્રણ શરીર તેને મળે છે. પણ જે ભગવાનનો ભક્ત હોય, ભગવાનના ધામમાં જાય, તેને આ ત્રણ શરીર નથી મળતા, એને ચોથું ભાગવતી તનું પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપાથી મળેલું ભાગવતી તનું, અને એ ભાગવતી તનું અત્યાર સુધી જે કંઈ શરીર મળે છે એ કર્મને આધીન મળે. પૂર્વજન્મમાં જેવા કર્મ કર્યા હશે, કોઈ સારા કર્મ કર્યા હશે, કોઈ સત્કર્મ કર્યું છે તો એવું સારું શરીર મળ્યું છે, સારા દેશમાં સારી જગ્યાએ મનુષ્યનું શરીર મળ્યું હશે, જેવા કર્મ કર્યા હશે એવું શરીર કર્મને આધીન મળે. કર્મને આધીન ત્રણ પ્રકારના જે શરીર છે એ ત્રણેય પ્રકારના શરીર નાશવંત છે, અને જીવાત્માને ચોથું જેને મોક્ષની પ્રાપ્તિ થાય, જેને ભગવાનની કૃપા થાય, એને ભાગવતી તનુ એટલે સ્વયં ભગવાન એને દિવ્ય શરીર આપે છે, જે દિવ્ય શરીરનો ક્યારેય વિનાશ થતો નથી એવું જીવાત્માને શરીર મળે છે. એવા જીવાત્માને એ જીવાત્મા એવી જ રીતે ઈશ્વરના પણ ત્રણ શરીર, આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા માટે જે ઈશ્વર શરીર ધારણ કરે છે, તો જેમ જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીર છે, એમ ઈશ્વરનું વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ શરીર છે. વિરાટ શરીર ધારણ કરે છે જેમ જીવાત્માને પંચભૂતોનું શરીર છે, એ પંચભૂત છે પણ કેવા છે, સૂક્ષ્મ, થોડું થોડું જ પૃથ્વી છે, પણ પૃથ્વી કેટલા છે, થોડીક જ છે ને શરીરમાં, પૃથ્વી તો કેટલી મોટી છે, પણ પરમાત્માનું જે વિરાટ શરીર છે એમાં પંચભૂત છે, એ પંચભૂતનું નામ છે મહાપંચભૂત, મહાપંચભૂત, અને આ નાશવંત પંચભૂત છે.
અને એ વિરાટના શરીરમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિરાટ નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય અને એ બ્રહ્માજી આ 14 લોકોનું સર્જન કરે એમાં અનેક પ્રકારના જીવજંતુઓના શરીરનું સર્જન કોણ કરે છે? બ્રહ્માજી. અને એ બ્રહ્માજીને કામ સોંપી રાખ્યું છે પરમાત્માએ કે આ તમારે જગતનું સર્જન કર્યા કરવાનું. જગતનું સર્જન કર્યા કરે, માણસોના પૂતળા ઘડ્યા કરે, જીવના શરીરો ઘડ્યા કરે, ભગવાન પ્રગટ થયા તો બ્રહ્માજીને એમ થયું કે આ ભયાનક કળિકાળ આવે છે, કળિયુગમાં જીવાત્માના હું આટલા બધા પૂતળા ઘડું છું અને એ બધાય અધર્મનું આચરણ કરે છે, પાપ કર્મ કરે છે, જીવ હિંસા કરે છે. આ કળિયુગના જીવ આટલા બધા કેવું બધું પાપ કરે, કેવું બધું અધર્મનું આચરણ કરે છે, કોઈ ભગવાનનું ભજન કરતા નથી, કોઈ સત્કર્મ કરતા નથી, અને આ બધું પાપ કરનારાના પૂતળા મારે ઘરવા પડે? શાસ્ત્રમાં તો નિયમ એવો આવે છે, વેદોમાં પણ એવો નિયમ આવે છે, જે કંઈ કર્મ જીવહિંસા વગેરે દુષ્કર્મ થાય કે ભગવાનનું ભજન જેવું સત્કર્મ થાય તો એના 6 ભાગ પડે છે. સત્કર્મના પણ 6 ભાગ પડી જાય, પાપ કર્મના પણ 6 ભાગ પડે. હં, કોઈ એક જણાએ પાપ કર્યું હોય, કોઈ જીવહિંસા કરી, કોઈ પ્રાણીનો વધ કર્યો, કોઈ બ્રહ્મહત્યા કરી તો 6 જગ્યાએ વેચાઈ જાય, બધાને પાપ લાગે. 6 કોણ? એક તો એ હત્યા કે પાપકર્મ કરનારો હોય એને પાપ લાગે, એવી જ રીતે સત્કર્મ, તમે ભગવાનનું પૂજન કરો, ભગવાનનો યજ્ઞ કરો, ભગવાનનું અર્ચન કરો, ભગવાનના મંત્રનો જપ કરો, એનું જે પુણ્ય છે એ પુણ્યના પણ 6 ભાગ થાય. કરનારો હોય એને તો મળે જ, જેણે જપ કર્યા, જેણે યજ્ઞ કર્યો એને સત્કર્મનું પુણ્ય મળ્યું, એવી રીતે પાપકર્મ કર્યું એ જે પાપકર્મ કર્યું અને પાપ તો લાગ્યું જ, એને તો લાગે જ પાપ, પણ બીજા એમાંથી એ પાપકર્મ કરનારો એને પ્રેરણા કરનારો હોય એને પણ એટલું ને એટલું પાપ લાગે. કોઈ કહે હા હોઉં કરી નાખ ને, તું તારે વાંધો નહીં, આ હિંસા થાય કંઈ કરાય કે હું હા માંસ મદિરાનું વેચાણ કરાય એમ સંમતિ આપે એટલે સમજી લેવાનું એટલું પાપ એને આવી ગયું. સંમતિ એ ન અપાય એટલે પૂછવા ન જવું કોઈને કે આ વેપાર કરીએ કે ન કરીએ, આ સ્ટોર કરીએ કે ન કરીએ, પેલા હા પાડી દે શરમે ને શરમે મોહબતે તો ચોટે એને પાપ. હા, એટલે એ સંમતિ આપે એટલે પ્રેરણા કરે, સત્કર્મની પ્રેરણા કરે કે ભાઈ આ ભગવાનના જપ કરજે એટલે માળા કરજે, પ્રેરણા કરી તો એને એને પણ પુણ્યનું મળ્યું. અને પાપકર્મમાં કોઈ પ્રેરણા કરે કે હા હા કરાય, ઘણા આપણા દેશમાં બેઠા હોય, હવ તું તાર ઠોકી દે મારી નાખ કે આવું કહેનારા હોય, હા એને એટલી હત્યા લાગે. એટલે એ પ્રેરક, પ્રેરણા કરનાર, કર્મ કરનારો, પ્રેરણા કરનારો, અને પછી એને પ્રોત્સાહન આપનારો. ત્રીજો, બહુ સારું કામ કર્યું, હા હા કર્યા જેવું જ હતું કે હા એ સત્કર્મ કર્યું હોય તોય કે, અને કંઈક પાપ કરી આવ્યો હોય તોય કે, હા કોઈ ભગવાનનો યજ્ઞ કર્યો, કોઈએ કથા બેસાડી તોય આપણે બધા કહીએ છીએ ને કે આ બહુ સારું કામ કર્યું, ધન્યવાદ આપીએ આપણે, એને ધન્યવાદ આપે ને એને પુણ્ય મળે. હો, અને અસત્કર્મ કરી આવ્યો હોય, પાપકર્મ કરી આવ્યો હોય એને ધન્યવાદ આપી આવે ને તો એને પાપ મળે. એટલે એને પ્રેરક, એને પ્રોત્સાહક, અને ચોથો એમાંથી લાભ લેનારો. લાભ લેનારો હોય, હા કોઈ પાપકર્મ કરી આવ્યો, કોઈ ચોરી લૂંટફાટ કરી આવ્યો, કોઈને મારી નાખીને ધન લઈ આવ્યો, અને પછી એમાંથી કોઈ દેખી ગયો એને આપે કે લે તું તારે બોલીશ ને, કોઈને કહેતો નહીં આ લઈ જાય એટલું તું, આવું હોય છે ને. હા, ટેક્સની ચોરી કરે, ગવર્મેન્ટની ચોરી કરીને પછી પેલા સીએને કહે કે આમાં હરખું કરી દે, પકડાય નહીં એવું, એટલે પેલું હરખું કરી દે એટલે એને એટલું પાપ લાગે. ચોરી એ ચોરી બધી, હો, ગવર્મેન્ટની ચોરી કરો કે ભગવાનની ચોરી કરો કે પાડોશીની ચોરી કરો,
એ પાપ તો લાગે જ. એટલે એમાં રસ્તો બતાવી આપે એટલે લાભ લે, લે તને આટલી ફી આપી દઈશ, આમાં મને રસ્તો બતાવી દે. કોઈ સીએ બેઠા નથી ને, બેઠા હોય તો વાંધો નહીં, પણ એને આવ્યા રસ્તો બતાવી દે એટલે, હા રસ્તો બતાવે ને એટલે એને આવે પાપ. એવી રીતે સત્કર્મમાં, સત્કર્મ કોઈ ભગવાનનો યજ્ઞ કરતો હોય, ભગવાનની કથા કરતા હોય, એમાં તમે ભાગ લો, કથા સાંભળવા જાઓ ને પ્રસાદ જમો તોય તમને પુણ્ય મળે, પ્રસાદ ખાવ તોય પુણ્ય મળે. હં, કે ભગવાનનો પ્રસાદ ખાધો એટલે એની બુદ્ધિ જરૂર સાત્વિક થવાની, અને મંદિરમાં આવ્યો એટલે ભગવાનને નમસ્કાર કરશે અને બીજી વખત પણ આવવાનું મન થશે, એટલે એનું પુણ્ય મળ્યું. પેલું પાપ કર્યું એને પાપ મળ્યું. અને પ્રારબ્ધ કર્મ છઠ્ઠું, એટલે દીકરો સત્કર્મ કરે, પુણ્યકર્મ કરે, એને એના મા બાપને પણ છઠ્ઠો ભાગ મળે. સત્કર્મ કરે તોય મળે ને પાપ કર્મ કરે તોય મળે, કારણ કે દીકરાને એવા સારા સંસ્કાર ન આપ્યા હોય ને સારી શિખામણ ન આપી હોય એ એનો દોષ. એટલે ગમે ત્યાં હોય, નરકમાં ગયા હોય તો ત્યાં ભોગવવું પડે ને સ્વર્ગમાં ગયા હોય ત્યાં ભોગવવું પડે. એટલે બ્રહ્માજી વિચાર કરવા માંડ્યા કે આ બધાએ માણસોના પુતળા હું બનાવું છું, એટલે બધાનો પિતામહ થયો, અને આ બધા આવું દુષ્કર્મ કરે, પાપકર્મ કરે, આ બધાનું ફળ મારે ભોગવવું પડશે ને, મને મળશે ને, એટલે મારે હવે આ કામ કરવું નથી. કે ભગવાન પ્રગટ થયા છે, લાવ રાજીનામું આપી દઉં. હા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણે મનુષ્ય શરીર ધારણ કરી અને ધર્મદેવના આંગણે છપૈયામાં બિરાજમાન હતા. અને બ્રહ્માજીને ખબર પડી કે ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું, મોટા મોટા દેવતાઓ દર્શન કરવા જાય, ઋષિ મુનિઓ દર્શન કરવા જાય, મારે જાવું. એટલે સત્યલોકના અધિપતિ બ્રહ્માજીઓ ચાર મુખવાળા આવ્યા ભગવાનના દર્શન કરવા, પણ નક્કી કરીને આવ્યા કે આજ તો રાજીનામું આપી દેવું જ છે, કે બસ હવે આપણે રિઝાઇન થઈ જવું છે, કામ કરવું નથી. કે હા, કામ કોણ કરે, કે આ બધું પાપ માથે ચોંટે, એટલે હાથ પાનાનું રાજીનામું લખીને લાવ્યા, રિઝાઇન પેપર કરીને લાવ્યા કે આ મારે નથી જોતું. કેમ, આટલા આટલા કારણો છે. એ પરમાત્મા ધર્મદેવના આંગણે બાળ સ્વરૂપે બિરાજમાન હતા ને બ્રહ્માજીએ આવીને મૂકી દીધું રાજીનામું, લ્યો આ મારું રિઝાઇન. ભગવાન શ્રી હરિ ઘનશ્યામ પ્રભુ કહે છે, અરે બ્રહ્માજી તમે આ તમારા જેવું બીજું કરે કોણ કામ કરો ને, આ તમારી ફરજ છે, મારે ક્યાં બીજો ગોતવા જાઓ. બ્રહ્માજીને એમ કે હું કેવો ચતુર, કેવો હોશિયાર, જો આટલા બધા પુતળા ઘડું છું પણ એ ખરખું બીબું ક્યાંય આવે છે. હા, ગમે તેવી હોશિયાર ફેક્ટરી હોય, હે ગમે તેવી સરસ સારામાં સારી ફેક્ટરી હોય, બીબું એક બનાવ્યું હોય બધું એક ખરખું એમાંથી નીકળ્યા કરે. હં, હા ટીવી બનાવે તો એક ખરખા ટીવી નીકળે, મોબાઈલ બનાવે બધા એક ખરખા મોબાઈલ નીકળે, મોડલ બદલે ત્યારે બીજું થાય, પણ એ કેટલા બધા થાય. પણ આ બ્રહ્માજી કહે છે મારી ફેક્ટરીમાંથી કેટલા બધા મોડલ નીકળે છે પણ એક કોઈનું હરખું મોડું છે, હે કોઈનો હરખો આકાર નહીં, કોઈની હરખી બુદ્ધિ નહીં, કોઈનું હરખું વર્તન નહીં, આ મારા જેવો હોશિયાર, મારા જેવો ચતુર આ કામ કરનારો બીજો ક્યાં મળવાનો છે. કેટલા માણસો છે આ પૃથ્વી પર, કરોડો માણસો છે. હં, હા 7 અબજની આગળ પહોંચવા આવ્યું છે, 700 કરોડ, 7000 મિલિયન ટ્રિલિયન થશે, પણ બધાને એક પછી એક ઊભા રાખો, કોઈનો ફિગર પ્રિન્ટ હરખો ન આવે, કોઈનું મોઢું હરખું ન આવે. હે, આ ચતુરાઈ કોની, આ બ્રહ્માજીની. પણ છતાંય બધાને ઓળખી જાય, છતાંય ઓળખી જાય કે આ કોણ કેવો છે, કોના કેવા કર્મ છે, બધું ઓળખવાની શક્તિ એ બ્રહ્માજીની. એટલે બ્રહ્માજીને આનો અહંકાર હતો, અભિમાન, કે મારા જેવો ચતુર આ ભગવાનને બીજો કોઈ મળવાનો નથી, કે આ કોણ ઘડશે હવે આવો. એટલે બ્રહ્માજી કહે છે હવે બહુ બહુ આગ્રહ કરશે ને, બહુ આગ્રહ કરશે કે ના ના કરો તો વળી પાછું કંઈક થોડું ઘણું પ્રમોશન મેળવાવી લેશું, કંઈક થોડોક વધારે લાભ મળી જાય એવું કરીશું, કંઈક થોડું ઇન્ક્રીમેન્ટ વધારે વધવું જોઈએ, કંઈક પ્રમોશન મળવું જોઈએ, થોડો ગ્રેડ મારે મોટો થવો જોઈએ, આવું બધું થશે તો વળી પાછા કરીશું. આમ બ્રહ્માજી વિચાર કરીને રિઝાઇન કરી દીધું, રાજીનામું આપી દીધું.
ઘનશ્યામ પ્રભુ કહે છે, અરે પિતામહ બ્રહ્મા, તમે આ કામ ચાલુ રાખો નહીં, આ તો બરોબરના રિહાણેલા હો, અને માથુંનું છાપરું દોળું થાય ને પછી સમજાવવા બહુ કઠણ. આ 51મું વર્ષ ચાલતું હતું ને બ્રહ્માજીનું, હા 50 પછી તો એવો ડઠ્ઠર થઈ જાય, હા ખબર પડે ને ડઠ્ઠર કોને કહેવાય, હા હા ડઠ્ઠર થઈ જાય, ગમે તેમ બાફો ને તોય મગના દાણા હોય ને મગ ચડાવે ને, પેલા રસોઈ બનાવતા એને ખબર હોય, તો પેલા મગ ચડાવ્યા એમાં ડઠ્ઠર મગના દાણા આવે ને ગમે તેટલા ઉકાળો ને ગમે તેટલા બીજા બધા હાવામાં રગડીને હા પાણી થઈ જાય, પણ પેલો ડઠ્ઠર દાણા હોય એવો ને એવો કાંકરાની જેમ ઉછળે, હા હા 51 પછી માણસ ડઠ્ઠર થઈ જાય, માથાનું છાપરું ધોળું થાય ને, એ ગમે તેટલી કથાઓ સાંભળે ને ગમે તેટલો ઉપદેશ સાંભળે ને એમાં કંઈ ફેર પડે જ નહીં, કાંઈ ન પડે ફેર, બધું ઉપરથી આવ્યું છે મચ્છુના પથ્થર જેવો, હા બહાર જેવો નીકળે ને ખખડાવો એટલે પાછો અંગારા નીકળે હો એવું થાય. એટલે આ બ્રહ્માજી 51મું વર્ષ ચાલે છે, આ 51મા વર્ષનો પહેલો દિવસ છે બ્રહ્માજીનો, મધ્યાહ્ન સમય થયો છે અત્યારે, કેટલાક વર્ષો વીતશે, 2-4 લાખ વર્ષ થશે ત્યારે સાંજ પડશે, 4 લાખ વર્ષ આપણા થશે ત્યારે બ્રહ્માજીની સાંજ પડશે પહેલા દિવસની, પણ હજી તો 5000 વર્ષ જ થયા છે ને, હા કળિયુગના 5000 વર્ષ થયા છે. એટલે બ્રહ્માજીને ઘનશ્યામ પ્રભુએ બહુ આગ્રહ કર્યો, ન માન્યા, એટલે ઘનશ્યામ પ્રભુ કહે, સારું ત્યારે જાઓ, સાંજ સુધી તમને સમય આપીએ છીએ, સાંજ પડે અને પાછો વિચાર થાય તો આ તમારું રિઝાઇન પેપર અમે મંજૂર કરતા નથી, મૂકી રાખીશું, પાછું લેવું એટલે લઈ જજો. એટલે બ્રહ્માજી ગયા, ધર્મદેવના આંગણાથી બહાર નીકળ્યા, નારાયણ સરોવર આવે, નારાયણ સરોવરના કિનારે બ્રહ્માજી આમ બહાર નીકળ્યા તો સામેથી એક ગોવાળિયો હામો આવતો હતો, ગોવાળ ખબર પડે ને, પેલા પશુ ચારવા જાય, ગાયો ચારવા જાય, ઘેટા બકરા ચારવા જાય, આ ગોવાળ ખંભે મોટી ડાંગ લાકડી મૂકી રાખેલી અને બે બાજુ બે પ્રાણીઓની લાઈન બંધ ચાલ્યા આવે, પ્રાણીઓ અસંખ્ય, એક બે નહીં, એક બાજુ જમણી બાજુ ને એક ડાબી બાજુ લાઈન ચાલી આવે ને પેલો આગળ આગળ ચાલ્યો આવે. બ્રહ્માજીએ વિચાર કર્યા, ગોવાળને તો ઓળખ્યો, મારો બનાવેલો છે કે આ ભરવાડ, આ માણસ, આ મેં ઘડ્યું પૂતળું, પણ એની વાહે વાહે પેલા પ્રાણીઓ ચાલ્યા આવે છે, એ તો વિચિત્ર આકારવાળા છે, આનું નામ શું છે, આ મેં બનાવ્યા નથી લાગતા કે ભૂલી ગયો કે હું, આ વાઘ બનાવ્યા, સિંહ બનાવ્યા, હાથી બનાવ્યા, ઘોડા બનાવ્યા, કૂતરા બનાવ્યા, બિલાડી, ગાય, ભેંસ, બળદ, આ 84 લાખ પ્રકારના શરીર હું બનાવું છું અને એ બધાના નામ મને ખબર છે, પણ આ ગોવાળીઓ લઈને આવે છે, આ પ્રાણી કંઈક વિચિત્ર, આનું નામ શું યાદ આવતું નથી, આ કોણે બનાવ્યા હશે. અને જ્યાં નજીક જઈને જોવે તો મોટા મોટા ઊંટ જેવા પ્રાણીઓ ચાલ્યા આવે, એની પીઠ ઉપર, બરડા ઉપર પેટીઓ ઘડી રાખેલી, મોટે મોટા બોક્સ મૂકી રાખેલા અને બોક્સને સીલ મારેલા, લોક મારેલા. જમણી બાજુ ચાલ્યા આવે પ્રાણીઓના શરીર ઉપર મોટું લાલ બોક્સ, ડાબી બાજુ ચાલ્યું આવે એના શરીર ઉપર સફેદ બોક્સ અને લોક મારેલા. બ્રહ્માજીને એમ થયું કે આમાં બધું શું, આટલી મિલકત મારી ભરી રાખી છે, લોક મારી દીધા છે અને સીલ લગાવી દીધા છે, અને આ પ્રાણીઓ છે કોણ? એટલે બ્રહ્માજી પેલા ગોવાળને પૂછવા માંડ્યા કે તું આ બધું શું લઈને આવે, આ બધું ધન શેનું લાવ્યો? એટલે ગોવાળ કે, અરે તમને ખબર નથી? તો કે ના, કે તો ખરો કે જો આ જમણી બાજુ લાલ પેટીઓમાં લાલ બોક્સ ભરેલા પ્રાણીઓ ચાલ્યા આવે છે એ, અને આ ડાબી બાજુ સફેદ પ્રાણીઓ ચાલ્યા, આ સફેદ પ્રાણીઓ જે ચાલ્યા આવે છે સફેદ બોક્સમાં, આ બધાને ખબર પડી, સમાચાર મળ્યા, ક્યાંક સમાચાર મળ્યા કે એક નોકરી ખાલી છે, હા એક જોબ ખાલી છે, કે હા જોબનો પાડ્યો વાંચી લીધું કે અહીં જોબ ખાલી છે, કોઈને જોતો તો કોન્ટેક કરજો, તમારે તો અહીંયા હોય ને, આપણે ત્યાં તો બહુ એક વખત જાહેર ફળે ને લાઈન લાગે, હા એ ઇન્ડિયાનો જમાનો હતો ત્યાં, હા ગવર્મેન્ટની નોકરી એકાદી જગ્યાની ખાલી પડતી હોય તો એકાદ જ ભરતી કરવાની હોય, 5-10 ભરતી કરવાની હોય કે એક ભરતી કરવાની હોય, લાઈન લાગે જાય બધાય. એટલે પેલો ગોવાળ કહે છે કે એક જગ્યાએ જોબ ખાલી પડે છે એવી આ બધાને ખબર પડી, એટલે જોબનો એપ્લિકેશન, બાયોડેટા લઈને આ બધા આવે છે. કે તો કે શું બાયોડેટા લાવ્યા છે? કે આ સફેદ પેટીમાં છે ને એ બધાએ વેલ એજ્યુકેટેડ, કોઈ માસ્ટર ડિગ્રીવાળા, કોઈ
ગ્રેજ્યુએટ ને કોઈ ડબલ ગ્રેજ્યુએટ ને કોઈ એક્સપિરિયન્સનો અનુભવનું સર્ટિફિકેટને આ બધું લઈને આવ્યા છે જોબ લેવા માટે. કે શેની જોબ? કે બ્રહ્માની જોબ ખાલી પડી છે. કે પેલા બ્રહ્મા કહે તો હું છું? રાજીનામું આપીને હા જાઉં જોબ ખાલી. તો આ કેવી રીતે જાય? તો જો આ એક પેટીમાં કોઈ ચાર મુખાવાળા બ્રહ્મા છે ને કોઈ આઠ મુખવાળા બ્રહ્મા છે ને કોઈ બાર મુખવાળા બ્રહ્મા છે ને કોઈ ગ્રેજ્યુએટ છે ને કોઈ ડબલ ગ્રેજ્યુએટ છે ને કોઈ અનુભવના સર્ટિફિકેટ લઈને આવ્યા છે ને એ બધા જ પરમાત્માની પાસે જોબ લેવા માટે જાય છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું તો વિચાર કરતો કે ચાર મુખવાળો બ્રહ્મા હું એક, અને આને તો આ આઠ મુખવાળાની વાત કરે છે ને બાર મુખવાળા અને આ ગ્રેજ્યુએટ ને ડબલ ગ્રેજ્યુએટ. આપણે તો કંઈ એવું જાણ્યા જ નથી કે ભણ્યા જ નથી. પહેલાં જમાનામાં ક્યાં એવું હતું? એમને કામ કરવા માંડી પડતા. એટલે હવે આ બધું શું કે આ બધા જોબ લેવા જાય છે? તો હા, કેટલા બધા છે કે એમાંથી જેનો નંબર લાગશે ને એક જગ્યા છે એકનો નંબર લાગશે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે એ તો ઠીક, હું ખાલી જગ્યા પડવા દઉં તો ને, પણ આ લાલ પેટીમાં જમણી બાજુ છે એમાં શું? પેલો ગોવાળ કે તમને ખબર નથી કે જે બ્રહ્મા કામ કરવાનું ના પાડે ને સ્ટ્રાઇક ઉપર જાય ને રાજીનામું આપે ને રિઝાઇન કરીને હાલ્યો જાય એને પકડીને આ લાલ પેટીમાં પૂરી દેવાનો. કે કામ ન કરે એને શું? કે બ્રહ્માજી વિચાર કર્યો કે આ તો ઉપર, આ તો ઉપરથી નોકરી જશે, જોબ જશે અને આ પેટીમાં પૂરી દેવું પડશે. એટલે બ્રહ્માજી પેલા ગોવાળને કહે છે, ભાઈ એમ કર, જો મારી એક વાત સાંભળું તને, નવી વાત, સારી વાત કરું કે આ નારાયણ સરોવર છે એ નારાયણ સરોવરમાં એવું સુંદર પાણી છે, એવું સ્વાદિષ્ટ મધુર જળ છે. આ તારા એટલા બધા પ્રાણીઓ બહુ દૂર દૂરથી આવ્યા હશે, તરસ્યા થયા છે, એને પાણી બાણી પા, અને આ નારાયણ સરોવરના જળનો કોઈ સ્પર્શ કરશે ને એ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણના સ્પર્શવાળું ચરણામૃત છે, એટલે એના જન્મ જન્માંતરોના પાપકર્મ ને દુષ્કર્મ બળી જશે. પ્રારબ્ધ સંચેત અને ક્રિયમાણ ત્રણેય પ્રકારના પાપ બળી જાય અને સુખ 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 અને આનંદ આનંદની પ્રાપ્તિ કરાવે એવું આ નારાયણ સરોવરનું જળ છે. મોટા મોટા દેવતાઓ, મોટા મોટા ઋષિમુનિઓ, યોગીઓ અને તપસ્વીઓ પણ આ નારાયણ સરોવરના જળનો સ્પર્શ કરવા અને નારાયણ સરોવરમાં સ્નાન કરવા નિત્ય આવે છે. દરરોજ તારા પ્રાણીઓને લઈને જા અને ગોવાળને ત્યાં રોકી રાખ્યો. બ્રહ્માજી વળ્યા પાછા, હો, દોડતા દોડતા પહોંચ્યા ભગવાન ઘનશ્યામ પ્રભુની પાસે. એ ધર્મદેવના આંગણે બાળ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ હતા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડી પડ્યા. ઘનશ્યામ પ્રભુ કહે છે કે હો પિતામહ, તમે હવે વૃદ્ધ થયા, કહેવાઓ, રાખો રાખો, દંડવત બહુ થઈ ગયા. કે ના ના, કે દંડવત કરવા જ છે કે, પણ રાખો. અરે ના ના, ઓલું પહેલા પાછું લાવો પછી બંધ. કે હા, ઓલું રિઝાઇન પેપર આપ્યું છે ને રાજીનામું, પહેલા પાછું લાવો કે પછી દંડવત બંધ કરું. પાછું લઈ લીધું અને કે હવે, અરે હવે તમે કહો એમ શું, તમે કહો એનાથી બમણું કામ કરવા માંડી પડું. કે હો, પેલી બીક લાગી ને. એટલે ત્યારથી બ્રહ્માજી તો આંખો વીંચીને માંડી પડ્યા છો, ન જોયું પાછું વાળું, આંખો વીંચીને. એટલા બધા પૂતળા ઘડવા માંડી પડ્યા, એટલા બધા જગતને ઉત્પન્ન કરવા માંડ્યા. આ જગતમાં આટલી બધી વસ્તી વિસ્ફોટ થઈ ગયો. બ્રહ્માજી કહેને, જેને જે કરવું એ કરે, આપણે કંઈ નહીં, આપણી નોકરી ન જવી જોઈએ, આપણો જોબ જવો ન જોઈએ, જોબ છૂટવો ન જોઈએ, બસ ઘડવા જ માંડી પડ્યા. અને પછી તો શું થાય, દુનિયા આખીમાં આ બ્રહ્માજીએ સર્જન કર્યું છે ને, હા, કેટલી બધી વસ્તી થઈ ગઈ. હા, આપણા ભારતનો ઇતિહાસ એવું કહે છે કે ભારત જ્યારે આઝાદ થયું, હા, અંગ્રેજોના સરકારમાં તે વસ્તી ગણતરી ત્યારે થઈ તો 30 કરોડ હતા. કેટલા? ભારતની વસ્તી 30 કરોડ માણસો હતા. આજે 65 વર્ષે 130 કરોડ છે. હા, બ્રહ્માજીનું પરાક્રમ. હા, કારણ કે નો જોબ ન જાય એટલે આંખે વીંચીને માંડી જ પડ્યા છે. જેને જે કરવું એ કરે, પૂતળા ઘડવા જ માંડી પડ્યા, ઘડવા જ માંડી પડ્યા. એટલે આખી દુનિયામાં ફેલાઈ ગયા વસ્તી બધી. અમેરિકામાં બહુ ઓછા હતા એ જમાનામાં. હા, ત્યાર પછી વધ્યા, એમાં થોડોક ત્યાંથી આવ્યા, ત્યાં થોડુંક આ બધું થયું. આ બ્રહ્માજીએ આ કર્યું કે હવે આપણે કંઈ બંધ કરવું જ નથી. તો એવા બ્રહ્માજી પર્યંત સુધી પંચભૂતના શરીરને ધારણ કરનારા જીવ, પંચભૂતના શરીરને, એ સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરને,
ધારણ કરી અને કર્મના ફળને સત્કર્મ અસત્કર્મના ફળને ભોગવે છે. એવી જ રીતે ઈશ્વરના ત્રણ શરીર વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત વિરાટ શરીરમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ મહાભૂત નામની એની સંજ્ઞા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું. એ અસૂત્રાત્મા શરીરે કરી અને સમગ્ર જગતમાં વ્યાપક છે પરમ ઈશ્વર. સમગ્ર જગતના જીવ પ્રાણી માત્રનું નિયમનને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનારા સૂત્રાત્મા શરીરે અને અવ્યાકૃત શરીરે કરી અને સમગ્ર જગતને સમગ્ર બ્રહ્માંડને ધારણ કરી રાખે છે એવું એ પરમાત્માનું અવ્યાકૃત શરીર છે, એટલે ઈશ્વરનું અવ્યાકૃત શરીર છે. ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ અહીંયા પરમાત્માના સ્વરૂપની વાત કરે છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? જીવે યો અંતરયામી તયાસે હૃદયે જીવવત જીવે યો અંતરયામી તયાસે, તો અંતરયામી શક્તિએ કરી અને જે પરમાત્મા રહેલા છે એ ક્યાં રહેલા છે? સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરમાં એ અંતરયામી પરમાત્મા જીવ જીવ પ્રતિ બધા જ જીવમાં અંદર રહેલા છે એવા એ પરમાત્માને ભગવાન સ્વામિનારાયણે અહીંયા ચાર વિશેષણો આપ્યા છે. પરમ બ્રહ્મ, એવું જે બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે? પરમ બ્રહ્મ. શતાનંદ મુનિ કહે છે પરમ બ્રહ્મ કેમ કહ્યું? તો વેદની શ્રુતિઓમાં એવું આવે છે, અક્ષરમ બ્રહ્મ પરમમ ઇતિ યુક્ત દધાર, કે અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મ છે. એવી રીતે દહર વિદ્યામાં એટલે ઉપનિષદોની જે દહર વિદ્યા નામની વિદ્યા છે એમાં બ્રહ્મને પરબ્રહ્મ કહ્યું છે. બ્રહ્મ તો છે પણ વળી પાછું પરબ્રહ્મ કેમ કહેવામાં આવ્યું છે? તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે એ છાંદોગ્ય ઉપનિષદમાં પણ એમ કહે છે કે તે બ્રહ્મ જે હૃદયાકાશમાં રહેલું બ્રહ્મ છે એ પરબ્રહ્મ છે. આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત અક્ષરાત પરતઃ પરઃ સર્વે વેદા યદપાદમાનંતિ. આ બધી વેદની શ્રુતિઓ છે. કહે છે કે આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત, તમથી પર આદિત્યવર્ણમ, સવારના પહોરમાં સૂર્યનો ઉદય થાય અને એનો જેવો રંગ હોય એવા રંગવાળું એ બ્રહ્મ છે. કેવું છે? તમસઃ પરસ્તા, તમથી પણ પર. તમઃ એટલે અંધકાર. કેવો અંધકાર? આપણા ઘરમાં કે આપણા અહીંયા બહાર હોય છે એવો અંધકાર નહીં. એ અંધકારને તો દીવો કરીએ એટલે ચાલ્યો જાય, સૂર્યનો ઉદય થાય એટલે એ અંધકાર જતો રહે ચાલ્યો જાય. પણ જ્યાં સૂર્યની કિરણો પહોંચતી નથી, સૂર્યની કિરણો, સૂર્યનો પ્રકાશ કેટલા માઇલ સુધી પહોંચે? એ સૂર્યનો પ્રકાશ પહોંચતો જ્યાં બંધ થઈ જાય અને એના પછી જે અંધકાર આવે એને કહે છે તમસઃ, મહાંધ તમસઃ, એકદમ ભયંકર અંધકાર. એ મહાન જે અંધકાર આવે એ અંધકાર એક પછી ચાલ્યા જ જવાનું છે, ચાલ્યા જ જવાનું છે. ચાલજો થોડીક સાથે. કે આ સૂર્યનો પ્રકાશ કેટલા કરોડ માઇલ સુધી પહોંચે એની ગણતરી છે ને. આજના વૈજ્ઞાનિકોએ તો ગણતરી કરી છે, આપણા પુરાણોમાં આપણા શાસ્ત્રોમાં પણ ગણતરી કરેલી છે કે સૂર્યનો પ્રકાશ કેટલા ક્યાં સુધી પહોંચે. આપણે દીવો હોય, અહીંયા એક લેમ્પ કર્યો હોય, 5 વોલ્ટનો લેમ્પ હોય, એનો પ્રકાશ કેટલે સુધી જાય એ નક્કી હોય કે 10 મીટર સુધી, 15 મીટર સુધી જશે. 5 વોલ્ટનો છે એટલે 100 વોલ્ટનો હોય તો એનાથી કેટલો એ વધારે જાય, આપણા આખા મેદાન સુધી જાય, પાર્કિંગ સુધી જાય. પણ પાર્કિંગ પછી રોડની પેલી બાજુ એનો પ્રકાશ જાય નહીં, ત્યાં બંધ થઈ જાય. એમ સૂર્યનો પ્રકાશ છે ક્યાં સુધી જાય છે? એક બ્રહ્માંડ સુધી, જેને યુનિવર્સલ કહેવાય છે ને, કે એક યુનિવર્સલમાં એ સૂર્યનો પ્રકાશ પહોંચે અને એ આકાશગંગામાં સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓ, જેને એક ગેલેક્સી કહેવાય છે. ગેલેક્સી કહો છો ને તમે, અમે આપણે સંસ્કૃતમાં એને એમ કહે
કે એક આકાશગંગા, ઇંગ્લિશમાં આજના વૈજ્ઞાનિકો તમે એને ગેલેક્સી કહે છે, એક ગેલેક્સીમાં કેટલા અબજોની સંખ્યામાં તારાઓ અને નક્ષત્રો અને આ બધા સૂર્ય અને ચંદ્ર અને ગ્રહ છે. પણ એ ગેલેક્સી પૂરી થાય પછી, ગેલેક્સી પૂરી થાય પછી શું આવે? એનાથી ખૂબ દૂર જાઓ, દૂર જાઓ, દૂર જાઓ, પછી શું આવે? જે આવે એ ભયાનક અંધકાર આવે, અંધારું. એને કહે છે તમસઃ. અને એ તમઃ પૂરું થાય ત્યારે વળી પાછી બીજી ગેલેક્સી આવે, એને પૂરું થાય વળી પાછી ત્રીજી ગેલેક્સી આવે, એમ એક પછી એક એનો અંત જ નથી. કારણ કે છે, 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 એનાથી પછી છે, એનાથી પછી છે, કંઈક તો છે. કરોડો માઇલ દૂર જાય, અબજો માઇલ દૂર જાય, પછી પછી પાછું બીજી ગેલેક્સી આવે. એવી અસંખ્ય ગેલેક્સી, એ ગેલેક્સી એટલે બ્રહ્માંડ. એવા અનંત કોટી બ્રહ્માંડો, એક બે નહીં, કેટલા બધા કરોડો બ્રહ્માંડો. અને એ બ્રહ્માંડો થાય છતાં એને ગણી શકાય નહીં, કારણ કે એનો અંત જ નથી. એના પછી વળી પાછું છે, એના પછી વળી પાછું છે. હા, અમેરિકાની તમારી નાસાની સંસ્થાએ નક્કી કર્યું કે આવા કેટલા ગેલેક્સી છે, કેટલા બ્રહ્માંડો છે જોવા તો જઈએ. એક યાન મોકલ્યું છે, બહુ જબરદસ્ત, તમે સાંભળ્યું છે, ખબર હશે બધાને. 3 વર્ષથી ચાલુ મોકલ્યું છે, 1,00,000 માઇલની સ્પીડે ચાલ્યું જાય છે. આ બ્રહ્માંડથી બીજા બ્રહ્માંડને શોધવા માટે ચાલ્યું જાય છે અને હજી ચાલ્યું જાય છે. અત્યાર સુધીમાં 27 ગેલેક્સીઓના ફોટા મોકલ્યા છે, કે 27 બ્રહ્માંડોના ફોટા એમાંથી આવ્યા છે, જાણવા મળ્યું છે. પણ આપણા શાસ્ત્રોમાં તો હજારો વર્ષ પહેલાં લખ્યું, આવા 27 કે 100-200 નહીં પણ અસંખ્ય બ્રહ્માંડો છે. કેટલા છે? અસંખ્ય બ્રહ્માંડો, જેની ગણતરી ન થઈ શકે એટલા બધા બ્રહ્માંડો છે. અને આ જેવું બ્રહ્માંડ છે એવું પાછું બીજું બ્રહ્માંડ છે. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં સંતોએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ બ્રહ્માંડમાં જેવું આ તમારા દિવ્ય સ્વરૂપનું અમને દર્શન થાય છે, જેવા સાક્ષાત્કાર થાય છે, અને જેવું આ તમારા દર્શન કરે ને આશ્રય કરે એને મોક્ષ એટલે કે કલ્યાણ મળે છે, એવું શું બીજા બ્રહ્માંડમાં હશે? સ્વામિનારાયણ ભગવાનનો જવાબ છે કે જેવું આ બ્રહ્માંડમાં છે એવું ને એવું બીજા બ્રહ્માંડમાં છે. આ બ્રહ્માંડમાં જેવા ભગવાન પ્રગટ થઈને દર્શન આપે છે, એવી ને એવી રીતે બીજા બ્રહ્માંડમાં પણ ભગવાન પ્રગટ થઈ અને દર્શન આપે છે, ઉપદેશ આપે છે. અહીંયા જેવું કલ્યાણ મળે છે એવું બીજા બ્રહ્માંડમાં પણ કલ્યાણ જીવને મળે છે. એટલે બ્રહ્માંડ, બ્રહ્માંડની રચના, આ બ્રહ્માંડમાં કેવી રચના છે, બીજા બ્રહ્માંડમાં કેવી રચના છે, અને એ બ્રહ્માંડને, સમગ્ર બ્રહ્માંડને, કરોડો કરોડ બ્રહ્માંડને ધારણ કરી રાખે એવું જેનું સામર્થ્ય છે એને કહેવાય છે બ્રહ્મ. હા, આવડું મોટું બ્રહ્મ છે. કેટલું મોટું બ્રહ્મ થયું? બહુ જ મોટું બ્રહ્મ. હવે ઉપનિષદોમાં એને એમ કહે છે કે અણોરણિયાન મહતો મહિયાન, અણુથી પણ અણુ, એટલે સૂક્ષ્મ, એકદમ નાના અણુ કરતાં પણ અણુ, એટલે અણુની અંદર પણ પ્રવેશ કરી શકે. એટલે અણોરણિયાન મહતો મહિયાન, મહાન એટલે મોટામાં મોટું જે પદાર્થ, મોટામાં મોટું તમે સંકલ્પ કરો આકાશ, એના કરતાં પણ મોટું બ્રહ્મ. કારણ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ બધાને ધારણ કરી રાખે છે. કોણ? બ્રહ્મ. એ સમગ્ર જગતને, સમગ્ર વિશ્વને ધારણ કરીને રહેલું છે એવું એ બ્રહ્મ છે. એટલે મહાન કરતાં પણ અતિશય મહાન હોય, મોટાએ અંદર ધારણ કરીને રહેવું હોય, એટલે મોટો, ગમે તેવો મોટો માણસ હોય, શરીર એ કરીને, ગમે તેવો મોટું પશુ પક્ષી હોય, એ જેટલું મોટું હોય એને જ્યાં રાખવું હોય એના કરતાં એને મોટું રાખ કરવું પડે ને. માણસનું ઘર આવડું હોય, પગથિયા આવડા હોય, માણસને રહેવાનું છે, માણસ કરતાં કેટલું બધું મોટું છે. એ જ જગ્યાએ હાથી બધાને રાખવા હોય તો, હાથી જેમ ઘોડાની ઘોડશાળા હોય, ગાયોની ગૌશાળા હોય, એમ હાથીખાનું હોય તો કેટલું મોટું રાખવું પડે, એમાં કેટલા બધા હાથીઓ હોય તો એ મોટું હોય. એટલે જેને અંદર રહેવાનું છે એના કરતાં રહેવાનું જે ઘર એ અતિશય મોટું છે, એમ
સમગ્ર જગત જેમાં રહેલું છે એવું બ્રહ્મ છે. તો બ્રહ્મ કેટલું બધું મોટું છે! એવું જે બ્રહ્મ, અનંત કોટી બ્રહ્માંડો, બ્રહ્માંડ અને બ્રહ્મ બે એકનો થઈ જાય એવો જુદું છે, રાખજો. હાથી અને હાથીખાનું, ગાય અને ગૌશાળા બે જુદા છે ને, એમ બ્રહ્માંડ અને બ્રહ્મ એ બે અલગ છે, યાદ રાખજો. બ્રહ્મ છે એ સમગ્ર વિશ્વને ધારણ કરીને રહેલું છે, સમગ્ર બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું છે. જેમ ગૌશાળા હોય, જેમ ઘોડશાળા હોય, તો જેટલા ઘોડા હોય બધા અંદર આવી જાય, જેટલી ગાયો હોય 200, 500, 1000, 2000 ગાયો હોય બધી અંદર આવી જાય, એનું નામ કહેવાય ગૌશાળા. ગાયોને રહેવાનું ઘર, માણસનું ઘર હોય, આવો મોટો હોલ હોય, ભગવાનનું મંદિર છે, જીવ અને શરીર માણસને ભજન કરવાનું મંદિર, તો જેટલા પણ માણસો છે બધા હોલની અંદર સમાઈ જાય, એનું નામ કહેવાય મંદિર, માણસોને ભજન કરવાનું સ્થાન. એમ આ સમગ્ર વિશ્વને, સમગ્ર બ્રહ્માંડોને, અનંત કોટી જે બ્રહ્માંડો છે એ બધા જ બ્રહ્માંડોને ધારણ કરવાનું સામર્થ્ય એ બ્રહ્મમાં છે. એટલે બ્રહ્મ કેટલું મોટું હશે, બ્રહ્માંડ કરતાં બ્રહ્મ કેટલું બધું મોટું છે, માણસ કરતાં હોલ કેટલો બધો મોટો છે, ગાય કરતાં ગૌશાળા કેટલી બધી મોટી હોય, હાથી કરતાં હાથીખાનું કેટલું બધું મોટું હોય એની કોઈ ગણતરી ન થઈ શકે. કારણ કે એકને બેસાડવા માટે હોય, પાંચને બેસાડવા માટે હોય, અહીંયા તો અસંખ્ય, જેટલા આવે બધા અંદર સમાય જાય. એવડી મોટી ગૌશાળા હોય તો કેટલી મોટી કરવી પડે, એવડો મોટો હાથીખાનું હોય, જેટલા હાથી આવે બધા સમાય જાય, કેટલું મોટું હોય, એમ બધા જ બ્રહ્માંડ, સમગ્ર બ્રહ્માંડને આશ્રય આપે અનંત કોટી કરોડો કરોડ બ્રહ્માંડો જેમાં સમય જાય એવું બ્રહ્મ છે, એને કહેવાય છે પરબ્રહ્મ. એવું જે બ્રહ્મ, એ પર એ બ્રહ્મને પણ, એ બ્રહ્મ પણ જેને સમજી શકે નહીં, જાણી શકે નહીં, અને એ બ્રહ્મની પણ રચના કરનાર એવા પરમાત્મા છે. એટલે પરમાત્માને કહ્યું છે પરમ બ્રહ્મ. ભગવાનને પરમ બ્રહ્મ કેમ કહે છે? કે એવી આવું જે બ્રહ્મ છે એ બ્રહ્મના પણ નિર્માતા, એ બ્રહ્મના પણ રચના કરનારા અને એ બ્રહ્મને પણ પ્રેરણા આપનારા એવા પરમાત્મા છે, એટલે કહે છે એને પરબ્રહ્મ કહેવાય છે. અક્ષરમ બ્રહ્મ પરમમ ઇતિ ઉક્ત. કેવી રીતે વેદમાં, ઉપનિષદોમાં પણ એમ કહ્યું છે કે એ બ્રહ્મ, એ પરબ્રહ્મ પરમાત્મા એવા છે. પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. પછી પાછું ભગવાન કહ્યું, સ્વામિનારાયણ ભગવાન શું કહે છે? સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. એ ભગવાન શ્રી કૃષ્ણના આ ચાર વિશેષણો સ્વામિનારાયણ ભગવાને આપ્યા છે. તો એવું જે બ્રહ્મ, પરબ્રહ્મ શબ્દ, પરમ બ્રહ્મ વિશેષણ આપ્યું અને પછી કહે છે ભગવાન. ભગવાન કેમ કહ્યા? શતાનંદ મુનિ ભગવાન શબ્દનો અર્થ સમજાવતા કહે છે, ભગ શબ્દ વાચ્યા એ ગુણાહા તે સંતિ અસ્યેતિ ભગવાન. ભગ શબ્દથી જે છ ગુણોને કહેવાય છે, ઓળખાય છે, એ છએ છ ગુણો જેમાં હોય એને ભગવાન કહેવાય. છ ગુણવાળો હોય એનું નામ ભગવાન કહેવાય. કાયદા શાસ્ત્રનું જ્ઞાન જેને હોય એને શું કહેવાય? બેરિસ્ટર કે વકીલ. સર્જરીનું જેને જ્ઞાન હોય, મેડિસિન્સનું જેને જ્ઞાન હોય એને શું કહેવાય? ડૉક્ટર. એમ કહેવાય ને જગતમાં, જેને જેવું જ્ઞાન હોય એને એવા નામથી બોલાવાય. તો ભગવાન કોને કહેવાય? સતાનંદ મુનિ કહે છે ભગ શબ્દથી છ ગુણ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, એ છ ગુણ જેનામાં હોય એનું નામ કહેવાય ભગવાન. તે કહ્યું છે, સતાનંદ મુનિ કહે છે, વિષ્ણુ પુરાણમાં કહેલું છે કે કેવા છ ગુણ છે, શુદ્ધે મહાવિભૂત્યાખ્યે
परे ब्रह्मणि शब्द यते मैत्रेय नामना ऋषि ने भगवान विष्णु नारायण ए भगवान शब्दनो अर्थ कहे छे। कोने कहे छे? मैत्रेय नामना ऋषि ने स्वयं भगवान विष्णु नारायण ए विष्णु पुराण में एम कहे छे, सर्व कारण कारणे सम संभर्तेति तथा भर्ता भकारो अर्थद्वयान्वितः। भगवानो जे भ शब्द छे एना बे अर्थ थाय छे। भगवानो जे भ शब्द संभर्ता तथा भर्ता एटले आश्रय आवनारो होय, जे कोई शरणे आवे એનું ભરણ પોષણ કરે છે અને બ્રહ્માંડનું પણ ભરણ પોષણ કરે છે એવા ભરતા, અને બીજો અર્થ છે નેતા ગમયતા સૃષ્ટા ગકારાર્થ તથા મુનિ, કે હે મૈત્રેય નામના મુનિ, ગ શબ્દના ત્રણ અર્થ છે, ભના બે અર્થ અને ગ શબ્દના ત્રણ અર્થ। નેતા એટલે લઈ જનારો, આ જીવાત્માને સંસાર સાગરથી પાર ઉતારીને જે લઈ જાય, પોતાના દિવ્ય એવા અક્ષરધામમાં તેડી જાય, એનું નામ ગ શબ્દથી સંબોધન કરેલું છે। સ્વામિનારાયણ ભગવાને તો કોલ આપ્યો હતો ને કેટલા બધા ભગવાનના ભક્તોને, સ્વામિનારાયણ ભગવાન ક્યારેક દિવ્ય વિમાન લઈને તેડવા આવતા, ક્યારેક રથ ઉપર બેસીને તેડવા આવતા, અને ક્યાં લઈ જતા? પોતાના અક્ષરધામમાં તેડી જતા। એમ પોતાના દિવ્ય અક્ષરધામમાં જે તેડી જાય, લઈ જાય, એટલે એનું નામ છે નેતા। હા, આજકાલ પેલા નેતાઓ કહે છે એ નહીં હો, એ તો પૈસા લઈ જાય, ધન લઈ જાય, તમારા વોટ લઈ જાય અને પછી તાકડધીન ના કરે, પણ અહીંયા વિષ્ણુ પુરાણમાં કહે છે ગ શબ્દનો અર્થ છે નેતા, એટલે લઈ જનાર, ક્યાં? આ જીવાત્માને સદગતિના માર્ગે લઈ જાય અને આત્યંતિક મોક્ષ કરી અને પોતાના ધામમાં લઈ જાય, એનું નામ છે ભગવાન। અને ગમયિતા, ગમયિતા એટલે સમગ્ર જગતમાં જનારા, કોઈ પણ પરમાત્માના શરણે આવેલો જીવાત્મા જ્યાં પોકારે ત્યાં પહોંચી જાય, જંગલમાં પહોંચાડે તો જંગલમાં પહોંચી જાય, કોઈ ઘરમાં બેઠો બેઠો ભગવાનનો પોકાર કરે તો ઘરમાં પહોંચી જાય, કોઈ સમુદ્રના તળિયે બેસી અને ભગવાનને પોકારે તો ભગવાન ત્યાં પહોંચી જાય, કોઈ પર્વતની ગુફામાં બેસીને પોકાર કરે ને ભગવાનનું સ્મરણ કરે તો ભગવાન ત્યાં પહોંચી જાય, એટલે એ પરમાત્માનું નામ છે ગમયિતા, જનારા। ક્યાં જનારા? જ્યાં પોતાનો ભક્ત સ્મરણ કરે ત્યાં પહોંચી જાય તરત જ, એવો જેનો સ્વાભાવિક સ્વભાવ છે। પેલા ગજેન્દ્રએ હાથી પશુ કહેવાય ને, દુઃખ આવી પડ્યું અને સરોવરમાંથી કમળ સુંડમાં પકડીને ઊંચું કર્યું અને ભગવાનને સ્મરણ કર્યું કે હે પ્રભુ, તમારા સિવાય હવે મને બીજું કોઈ બચાવે એમ નથી, તો હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી અને ભગવાન નારાયણ આવ્યા અને પેલા ગ્રાહ એટલે મગરમચ્છથી હાથીને છોડાયો। એટલે ભગવાનનો કેવો સ્વભાવ છે? ગમયિતા, એવો ગુણ છે ગમયિતા, તરત જ પહોંચી જાય, તરત જ ત્યાં જઈ અને જીવના દુઃખને દૂર કરે, એવો જેનો સ્વભાવ છે એ ગ શબ્દથી વ્યક્ત થાય છે। ત્રીજો ગુણ છે સ્રષ્ટા, એટલે જગતોનું સર્જન કરે છે, આનંદ કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા સ્રષ્ટા, એનું સર્જન કરનારા છે, એ ગનો અર્થ છે, એમ ભગવાન નારાયણ મૈત્રેય ઋષિને કહે છે। અને જે છ ગુણ છે એમાં જે ભ શબ્દનો ગુણ, ગ શબ્દનો ગુણ, અને પછી કહે છે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, સમગ્ર જગતમાં જેટલું પણ ઐશ્વર્ય એટલે પ્રભાવ કે પ્રતાપ છે, બળ ને શક્તિ છે, એ બળ શક્તિ સમગ્ર ઐશ્વર્ય અને યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોયોશ્ચૈવ શરણામ ભગઃ ઇતિરીણામ, કે આ છ વસ્તુ આવી, કેવું ઐશ્વર્ય છે સમગ્ર જગતમાં જેટલું પણ ઐશ્વર્ય છે,
અને જેટલી પણ શક્તિ વીર્ય એટલે બળવાનપણું છે, જેટલો પણ યશ છે અને શ્રેય સંપત્તિ એટલે જગતની શોભા, જ્ઞાન, વૈરાગ્ય, આ છ, એ છએ છ ભગઃ ઇતિ રાણામ, એટલે બીજા કરતાં અત્યંત જેમાં વિશેષપણે છે એનું નામ ભગવાન. બીજામાં હોય પણ થોડું હોય, બીજામાં જ્ઞાન હોય, બીજામાં બળ હોય, શક્તિ હોય, પણ એ બધાય કરતાં અતિશય જેનામાં છે એનું નામ છે ભગવાન. ભગવાન કેમ? અતિશય કેવી રીતે? કે જગત આખાનું, બધા જ માણસોનું એક બાજુ બળ હોય અને એક બાજુ બળ પરમાત્માનું હોય, એટલું બધું એનામાં જે શક્તિ છે, જ્ઞાન છે, ઐશ્વર્ય છે એનું નામ કહેવાય છે. એવું જેનામાં ઐશ્વર્ય હોય, એવું જેનામાં યશ હોય, એવું જેની કીર્તિ હોય, એવું જેનામાં વૈરાગ્ય હોય એનું નામ કહેવાય. આ છ ગુણ જેનામાં સદાયને માટે રહેતા હોય એનું નામ ભગવાન. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીંયા જે વિશેષણ આપ્યું છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન અને પછી પુરુષોત્તમ, કોણ? એ ભગવાન શ્રી કૃષ્ણના વિશેષણો છે. તો એ ભગ શબ્દથી જે ષડ ઐશ્વર્ય જેમાં રહેલા છે, વસંતિ તત્ર ભૂતાની ભૂતાત્માની અખિલ આત્માની સચ ભૂતેશુ વકારાર્થ અવ્યય વ ભગવાન. હવે વ નો અર્થ સતાનંદ મુનિ કહે છે કે વ કોને કહેવાય છે? જેના શરીરમાં સમગ્ર જગત રહેલું છે, સમગ્ર વિશ્વ જેના શરીરમાં રહેલું છે અને સમગ્ર વિશ્વમાં જે રહેલા છે પાછા. સમગ્ર વિશ્વ તો એમાં રહેલું જ છે પણ સમગ્ર વિશ્વમાં પણ અંતર્યામી શક્તિએ કરી અને જે પરમાત્મા રહેલા છે, અણુ અણુમાં પરમાત્મા વ્યાપક થઈને રહેલા છે, એક પણ અણુ એવો નથી કે જ્યાં ભગવાન ન હોય, એક પણ વિશ્વનો ખૂણો એવો નથી કે જ્યાં ભગવાન ન હોય, સર્વત્ર પરમાત્મા છે. એટલે અખિલાત્માની સચ ભૂતેષુ અશેષેષુ, અશેષ ભૂત એટલે કંઈ બાકી જ ન રહે એવા ભૂત પ્રાણી માત્રના અંતર્યામી શક્તિએ જે રહેલા હોય એનું નામ કહેવાય ભગવાન. અને ભગવદ્ શબ્દ વાચ્યાની વિના હેર ગુણાદિવિહી એવ મેષ મહાશબ્દો મૈત્રેય. ભગવાન વિષ્ણુ નારાયણ કહે છે કે હે મૈત્રેય ઋષિ, અને બીજો અર્થ એ ભગવાન શબ્દનો બીજો અર્થ એમ થાય છે કે જેનામાં એક પણ હેય ગુણ એટલે નિંદા કરવા યોગ્ય કે નકામો એક પણ સ્વભાવ નથી. બધા જ સ્વભાવ અને ગુણ કેવા છે? સત્વગુણમય છે, સાત્વિક છે, જગત આખાને ગમે એવા ગુણ છે. એક પણ એવો ગુણ નથી કે જે બીજાને ન ગમે. બીજાને ન ગમે એનું નામ દુર્ગુણ કહેવાય. અને સૌને ગમે, સૌનું હિત થાય એવો જે સ્વભાવ, એવો જે ગુણ એનું નામ સદગુણ કહેવાય. એટલે બીજાનો એક પણ એવો ગુણ ભગવાનમાં નથી કે બીજાનો નુકસાન થાય એવો ગુણ નથી, બીજાને કષ્ટ પડે એવો એક પણ ગુણ નથી. એટલે કહે છે હેર ગુણાદિભિ, હે ગુણા, હે ગુણ એટલે જે નિંદા કરવા યોગ્ય, જે ન રાખવા જેવો ગુણ એ ભગવાનમાં એક પણ ગુણ નથી, એટલે એનું નામ કહેવાય છે ભગવાન. ઘણા એનો સ્વભાવ હોય ને ગુણ, કોઈનામાં ક્રોધ છે, દુર્વાસા મુનિમાં ક્રોધ હતો પણ ક્રોધ કંઈ રાખ્યા જેવો ગુણ છે નહીં, એમાં બધાયનું કલ્યાણ થતું નથી. કોઈનામાં લોભ હતો તો લોભ રાખ્યા જેવો ગુણ નથી, એ તો છોડ્યા જેવો છે. વિષયોની આસના, કામ એ રાખ્યા જેવો ગુણ નથી, છોડ્યા જેવો છે. પણ ભગવાનમાં એક પણ એવો ગુણ નથી કે જે છોડવો પડે. બધા જ
એવા ગુણો છે જે જગત આખાનું હિત કરે, જીવ માત્રનું હિત કરે, એવા જે ગુણો છે, એવા ગુણવાન હોય એનું નામ કહેવાય છે ભગવાન ઇતિ. અને એ ભગવાન કોને કહેવાય? તો કહે છે પરમ બ્રહ્મભૂતસ્ય વાસુદેવસ્ય નાન્યગઃ. પરબ્રહ્મ એવા જે પરબ્રહ્મનું જે જેને વિશેષણ આપવામાં આવ્યું છે એને જ ભગવાન શબ્દથી એવા જે વાસુદેવ, વસુદેવજીના પુત્ર એવા જે વાસુદેવ, એ સિવાય બીજા કોઈને ભગવાન કહી શકાય નહીં એમ મૈત્રેય ઋષિને ભગવાન વિષ્ણુ નારાયણે વિષ્ણુ પુરાણમાં ઉપદેશ આપ્યો છે. એ શતાનંદ મુનિએ વિષ્ણુ પુરાણની વાત અને વિષ્ણુ પુરાણના ભગવાન વિષ્ણુ નારાયણના જે શબ્દો છે એને અહીંયા લખી અને સમજાવ્યું છે કે ભગવાન સ્વામિનારાયણે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એમ કેમ કહ્યું. તો એ ભગવાન શબ્દથી જેને વિશેષણ આપ્યું છે એવા એ જે ભગવાન છે, એ ભગવાનના જે આવા ગુણ છે અને ભગવાન વિષ્ણુ નારાયણે પણ કહ્યું છે એટલે સ્વામિનારાયણ ભગવાને પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શબ્દનું વિશેષણ આપ્યું છે. અને છેલ્લું વિશેષણ આપે છે પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ. હવે પુરુષોત્તમ કોને કહેવાય? પુરુષાણામ ઉત્તમ પુરુષોત્તમ, પુરુષ માત્રમાં જે અતિશય ઉત્તમ, અતિશય શ્રેષ્ઠ છે એને પુરુષોત્તમ કહેવાય. પણ સતાનંદ મુનિ અહીંયા પુરુષોત્તમ શબ્દનો કંઈક વિશેષ અર્થ પણ સમજાવતા એમ કહે છે પુરતિથી પુરુષ પૂર્વ સિદ્ધ, પહેલાથી જ જે સિદ્ધ છે, જેને સિદ્ધાઈ મેળવવી પડતી નથી, જેને જ્ઞાન મેળવવું પડતું નથી, જેને શક્તિ મેળવવી પડતી નથી, પહેલાથી જ સિદ્ધ છે, અનાદિ સિદ્ધ છે એનું નામ છે પુરુષ. પુરુષ શબ્દનો અર્થ કહે છે પૂર્વ સિદ્ધ. પુર અગ્રગમન, જે સૌથી આગળ હોય, અર્થાત સૌથી પહેલો છે. કોણ? પુત્રના પહેલો પિતા, પિતાના પહેલો કોણ હતો? દાદા. દાદાના પહેલા પરદાદા, એના પહેલા કોણ? એટલે પુરતઃ સર્વતઃ અગ્ર, સર્વથી પહેલા જે છે એનું નામ છે પુરુષ. એટલે બ્રહ્માદિક સ્તંભ પર્યંત સુધી ગણો, એના પણ પહેલા જે હતા કોણ? પરમાત્મા, જે અનાદિ સિદ્ધ છે એનું નામ છે પુરુષ. અને પૂર્વ સિદ્ધ છે, ષડ ઐશ્વર્ય જેનામાં છે, ષડ ગુણ જેનામાં છે, ષડ ભગ જેનામાં છે એ પૂર્વ સિદ્ધ છે. અત્યારે કોઈ ડૉક્ટર બન્યો હોય, કોઈ બેરિસ્ટર બન્યો હોય, કોઈ સીએ બન્યો હોય, તો એ કેવી રીતે બને? ભણી ગણીને મહેનત કરીને બને, પણ પહેલેથી નથી. એ જ્યારે બરોબર એને મહેનત કરે, પરિશ્રમ કરે, ત્યારે એનામાં જ્ઞાન આવે, કોઈ સંત બની જાય, પણ પહેલેથી સંત નથી. મહેનત પરિશ્રમ કરે, ત્યાગ અને વૈરાગ્યને ધારણ કરે, ત્યારે એનામાં સંતત્વ આવે. બરોબર યુનિવર્સિટીને કોલેજને બેન્ચમાં જાય, એમાંથી જ્ઞાન મેળવે, ત્યારે એનામાં ડૉક્ટરત્વ આવે, ત્યારે એનામાં જ્ઞાન આવે. એટલે એ જ્ઞાન, એ સંતત્વ, એ વૈરાગ્ય, એ બધું મેળવેલું છે. કોઈ ધનવાન હોય, કોઈ સંપત્તિવાળો હોય, એણે મોટા મોટા વેપાર ધંધા, ઉદ્યોગ, સ્ટોર કે પછી ગેસ સ્ટેશન ચલાવીને પૈસા એકઠા કર્યા, એટલે પૈસાવાળો થયો. પણ પહેલેથી પૈસાવાળો ન હતો, કે એના દાદાએ પૈસા ભેળા કર્યા હતા, પણ એ કર્યા હતા, પણ પહેલેથી નથી. એટલે પૂર્વ સિદ્ધ ધનવાન નથી, પૂર્વ સિદ્ધ જ્ઞાનવાન નથી, પૂર્વ સિદ્ધ ડૉક્ટર નથી, પૂર્વ સિદ્ધ કોઈ સંપત્તિવાળો નથી, પહેલાંથી નથી, મેળવેલું છે. પણ પુરુષ એને કહેવાય જેણે ક્યારેય મેળવ્યું નથી, પણ પૂર્વ સિદ્ધ જ છે. પહેલાંથી જ પોતાની પાસે બધું જ છે. શું છે? આગળ જે છ ભગ કહ્યા છે એ પણ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે અને ઐશ્વર્ય અને સામર્થ્ય, આ બધું પહેલાંથી જ જેની પાસે છે એનું નામ પુરુષ. જે મેળવેલું હોય
એ જીવ ઉપાય કરીને મેળવ્યું હોય, સાધને કરીને મેળવ્યું હોય, મહેનત કરીને મેળવ્યું હોય, પરિશ્રમ કરીને મેળવ્યું હોય, એ મેળવેલું હોય એ જીવ અને જેની પાસે અનાદિ સિદ્ધ છે એનું નામ પુરુષ. અને વળી પાછું સતાનંદ મુનિ કહે છે ઉપનિષદમાં પણ એવું આવે છે, પૂર્વમેવાહમ ઇહા આસીત તત્પુરુષસ્ય પુરુષત્વમ ઇતિ શ્રુતે. વેદની શ્રુતિ એમ કહે છે, તૈતરીય નામના ઉપનિષદમાં આ વાક્ય આવે છે, પૂર્વમ એવ ઇહ આસીત, પૂર્વ પણ અત્યારે જેવા છે એવા ને એવા, પૂર્વ એટલે પહેલાં પણ છે, ભૂતકાળમાં પણ એવા ને એવા જ છે, જેવા વર્તમાન કાળમાં દેખાય છે ભવિષ્યકાળમાં પણ એવું ને એવું જેનું સામર્થ્ય અને શક્તિ રહેવાની છે, તત્પુરુષસ્ય પુરુષત્વમ, એવો જે છે એનું નામ પુરુષ કહેવાય અને એ જ પુરુષનું પુરુષત્વપણું છે. ક્યારે પણ એમાંથી ત્રણેય કાળમાં ત્રિકાળાબાધિત જેનું ઐશ્વર્ય છે, ત્રિકાળાબાધિત જેનું જ્ઞાન છે, ત્રિકાળાબાધિત જેનું સામર્થ્ય છે, એટલે ત્રણેય કાળમાં એક સરખું જ સામર્થ્ય છે, ક્યારેય વધ્યું નથી, ક્યારેય ઘટ્યું નથી, ક્યારેય વધશે નહીં અને ક્યારેય ઘટશે નહીં, એવું જેનું સામર્થ્ય, એવું જેનું ઐશ્વર્ય, એવું જેનું જ્ઞાન, એવું જેનો વૈરાગ્ય, એનું નામ પુરુષ. હા, પુરુષ શબ્દનો અર્થ સમજાવે છે સતાનંદ મુનિ, હો કે એનું નામ કહેવાય છે પુરુષ, એટલે ભગવાનને અહીંયા પુરુષ એવું વિશેષણ આપવામાં આવ્યું છે કે એવો જે પુરુષ છે. અથવા બીજો અર્થ કરવો હોય, પહેલો અર્થ બતાવ્યો, બીજો બતાવ્યો અને હવે ત્રીજો અર્થ કહે છે, અથવા પૂરયતિ ભક્ત કામાની ઇતિ પુરુહ, પોતાના આશરે એટલે પોતાનો જે કોઈ સેવક બને, ભક્ત બને, એની બધી જ કામનાઓને જે પૂર્ણ કરે છે એનું નામ પણ પુરુહ એટલે પુરુષ. પૂરયતિ ભક્ત કામાની ઇતિ પુરુહ, સિદતિ અવસાદયતિ ભક્ત વિરોધીનઃ ઇતિ સ પુરુષ. આ પુરુષ શબ્દના બીજા બે અર્થ કર્યા, એક તો પોતાના ભક્તના બધા જ ઈચ્છાઓ, મનોરથો, એની કામનાઓને પૂરી કરે, એક પણ અધૂરી ન રહેવા દે, અને એ ભક્તનો જે વિરોધી હોય, એના જે શત્રુઓ છે, સિદતિ એટલે અવસાદયતિ એટલે એનો વિનાશ કરી નાખે છે સપુરુષ. એ પુરુષનું સામર્થ્ય છે કે એના શરણે આવેલાનું બધી જ ઈચ્છાઓને મનોરથોને પૂરા કરે છે, અને શરણે આવેલાના જેટલા પણ શત્રુઓ છે, એના જેટલા વિરોધીઓ છે, એનો જે વિનાશ કરે છે એનું નામ પુરુષ કહેવાય. આ પુરુષ શબ્દનો અર્થ સતાનંદ મુનિ ઉપનિષદો, ધર્મશાસ્ત્ર, શ્રુતિ અને સ્મૃતિમાં જે વર્ણન કરેલો છે એ અર્થ બતાવતા બતાવતા કહે છે કે મહાભારતના ઉદ્યોગ પર્વમાં પણ પુરુષ કોને કહેવાય એ ભગવાન વેદવ્યાસજીએ લખ્યું છે. શું લખ્યું છે? પૂર્ણા સાધનાત ચૈવ તતો હસો પુરુષો મતઃ. પૂર્ણાત આચ્છદનાત એટલે પહેલાં જે અર્થ થયો એ જ પૂર્ણાત, ભક્તોના શરણે આવેલાના બધા મનોરથો જે પૂરા કરે છે અને સર્વ પ્રકારે જેની રક્ષા કરે છે, એટલે એની રક્ષા કરે છે, શત્રુઓથી જે રક્ષા કરે છે, એના વિરોધીઓનો, એના શત્રુઓનો જે વિનાશ કરે છે, કોના શરણે આવેલા એવા ભક્તના જેટલા પણ વિરોધીઓ છે, એના શત્રુઓ છે, એનો વિનાશ કરે છે એનું નામ પુરુષ કહેવાય. એમ ઉદ્યોગ પર્વમાં પણ, મહાભારતના ઉદ્યોગ પર્વમાં કહેવામાં આવ્યું છે. સતાનંદ મુનિ કહે છે એવી જ રીતે વ્યાકરણ શાસ્ત્રના રચયિતા વ્યાકરણમાં પણ પુરુષ શબ્દનો અર્થ કહેવામાં આવે છે. તે કહે છે પુરુહો ભક્તેપ્સિત અધિકમ સનોતિ દદાતિતિ પુરુષ. ભક્ત જે ઈચ્છા કરે એના કરતાં પુરુહ એટલે વધારે આપે,
માગે કોઈ 100 રૂપિયા માગવા જાય ને 125 આપે, કોઈ મણ અનાજ માગવા જાય અને 5 મણ આપી દે, પુરહ એટલે વધારે મેં વધારે આપે, ઈચ્છિત ઈચ્છા કરે એનાથી પણ અધિક આપે, સ નતી દદાતીતી પુરુષ. પુરુષ શબ્દના પૂરો અને સ બે શબ્દના અર્થ વ્યાકરણની દૃષ્ટિએ એમ થયા, પૂરું એટલે જે કોઈ માગવા જાય લેવા જાય એને અધિક સવાયું આપે એનું નામ પૂરું, અને સ સ શબ્દનો અર્થ કરે છે દદાતી, આપે છે એટલું બધું આપે એનું નામ પુરુષ. એવો પુરુષ શબ્દનો અર્થ પણ સતાનંદ મુનિ કહે છે, શાસ્ત્રોમાં કહેવરાવવામાં આવેલો છે. એવી જ રીતે સ્મૃતિમાં પણ પુરુષ શબ્દનો અર્થ આવી રીતે કરવામાં આવ્યો છે, પુરુણી પાપાની ઓષતી દહતી સ્મરણાદ ઇતિ પુરુષ. જેનું સ્મરણ કરવાથી, જેને યાદ કરવાથી જીવ માત્રના પુરુણી એટલે પાપો, પાપોને પુરુણી કહેવાય છે, એ પાપોનો પુરુષ સ એટલે ઓષતિ એટલે દહન થઈ જાય છે, નાશ થઈ જાય છે, બળીને ભસ્મ થઈ જાય છે, એવું જેનું સામર્થ્ય છે એને પણ પુરુષ કહેવાય. એટલે સ્મરણ કરનારના અનેક પ્રકારના પાપ માત્રને બાળીને ભસ્મ કરી દેવાનું જેનામાં સામર્થ્ય છે એને પુરુષ કહેવાય. એમ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને જે પુરુષ શબ્દનો વિશેષણ ભગવાન શ્રી કૃષ્ણને આપ્યું છે એ સતાનંદ મુનિ કહે છે, આવા અનેક શાસ્ત્રોમાં એનો અર્થ અને એનો મહિમા કહેવામાં આવ્યો છે. એવી જ રીતે બૃહદારણ્યક નામના ઉપનિષદમાં પણ એમ કહેવામાં આવ્યું છે, પુરુષ ઓષમાત આત્માત પુરુષ, અર્થાત ભક્તના બધા જ મનોરથોને પૂરા કરી અને એને દુઃખદાયક એવા જે પણ વિઘ્નો છે એ બધાને બાળી દે છે એનું નામ પુરુષો કહેવાય છે, અથવા પુરુષાકારત્વાત પુરુષ, પુરુષ આકાર હોવાથી, લિંગથી પુરુષ આકાર હોવાથી પણ એ પરમાત્માને પુરુષ એવો શબ્દથી ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. એવા આત્મે વેદમ અગ્ર આસીત પુરુષ, વેદ વાક્ય પણ એમ કહે છે કે હે એ આત્મા સ્વરૂપે રહેલા એ ઇદમ અગ્ર આસીત પુરુષ, આ સમગ્ર બ્રહ્માંડના આદિ, અનંત કોટી બ્રહ્માંડના, કરોડો કરોડ બ્રહ્માંડના અને બ્રહ્મના, હમણાં જે બ્રહ્મની વાત આવી, પહેલાં બ્રહ્મ શબ્દનો જે અર્થ કર્યો, એવું જે બ્રહ્મ અને અનંત કોટી બ્રહ્માંડના આદિ એના સૌ પહેલાં જે હતા એ કોણ હતા? આસીત પુરુષવિદઃ, એ સાક્ષાત પુરુષ હતા, એ પરબ્રહ્મ પરમાત્મા છે. એવી રીતે એ પુરુષ શબ્દથી ભગવાનને કહેવાનો એ સતાનંદ મુનિ કહે છે આ પુરુષ શબ્દનો અર્થ. પણ અહીંયા એકલો પુરુષ નથી કહ્યા, કેવા કહ્યા છે? પુરુષોત્તમ, એવા પુરુષોમાં ઉત્તમ. એ વળી પાછા પુરુષોત્તમ, આવા પુરુષ બીજા હોય તો એના કરતાં પણ અતિશય શ્રેષ્ઠ, એટલે ઉત્તમ શબ્દનું અહીંયા વિશેષણ લગાડ્યું છે. એટલે સતાનંદ મુનિ કહે છે ઉત્તમ કોને કહેવાય? અતિશયેન ઉત્કૃષ્ટ ઇતિ ઉત્તમ, અતિશય શ્રેષ્ઠ હોય, સાધારણ શ્રેષ્ઠ નહીં પણ અતિશય શ્રેષ્ઠ એનું નામ કહેવાય છે ઉત્તમ. ઉત્કૃષ્ટાર્થ વૃત્તેષુ યદવા ઉદ્ગત તમ અવિવેક મોહો વા યસ્માદ ઇતિ ઉત્તમ. એ ઉત્તમ વિશેષણ કોને લગાડાય? સતાનંદ મુનિ કહે છે સંસ્કૃત ભાષાના વ્યાકરણ પ્રમાણે ઉદ્ગત તમ, જેનો તમ એટલે અંધકાર અર્થાત અજ્ઞાન નાશ પામી ગયું છે, અવિવેક જેનો નાશ પામી ગયો છે, મોહ જેનો નાશ પામી ગયો છે. મોહ નાશ પામી ગયો હોય, અવિવેક જેનો નાશ પામી ગયો હોય, અજ્ઞાન જેનો નાશ પામી ગયું હોય, એવો જે પુરુષ
એનું નામ કહેવાય છે ઉત્તમ પુરુષ. એટલે અહીંયા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે પુરુષોત્તમ, એ પુરુષોત્તમ શબ્દની વ્યાખ્યાન કરતા વળી પાછા સતાનંદ મુનિ કહે છે કે ઉત્તમશ્ચાસો પુરુષશ્ચ પુરુષોત્તમ, કે એ સમગ્ર પુરુષોમાં અતિશય ઉત્તમ એવા જે પુરુષ છે, અને પુરુષાભ્યામ ક્ષરાક્ષરાભ્યામ ઉત્તમ, પુરુષ એટલે અક્ષર ને અક્ષર, ક્ષર એટલે જેનો નાશ થઈ જાય છે એ, એટલે જગત જડ પદાર્થ એટલે જેનો ક્ષય થઈ જાય છે, ઘસાઈ જાય છે. ક્ષર શબ્દનો અર્થ થાય છે ઘસાઈ જવું, નાશ પામી જવું અને વિલીન થઈ જવું. આ ત્રણ અર્થ થયા કોના? ક્ષર શબ્દના. એક જે નાશ પામી જાય, ઘસાઈ જાય અને જેનું અસ્તિત્વ ન રહે એ ક્ષર, એનાથી. અને અક્ષરાત, અક્ષર જે કાંઈ નાશ પામતો નથી, જેનું મૃત્યુ થતું નથી, જેનો વિનાશ થતો નથી, એનું નામ છે અક્ષર. એટલે અજર અને અમર, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે જગત આખું, આ દેખાય છે બધા જડ પદાર્થો, અને અક્ષર એટલે જીવાત્મા જેનો ક્યારે વિનાશ થતો નથી, અજર અને અમર. અહીંયા એમ કહે છે ક્ષરાક્ષરાભ્યામ ઉત્તમ, એ ક્ષર પદાર્થો અને અક્ષર પદાર્થોથી પણ અતિશય ઉત્તમ છે, એનું નામ છે પુરુષોત્તમ. સતાનંદ મુનિ કહે છે આવી જ વાતને ભગવાન શ્રી કૃષ્ણએ પણ મહાભારતના રણસંગ્રામમાં અર્જુનને કહી છે. અર્જુનને કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દ્વૌ ઇમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ, ક્ષર સર્વાણી ભૂતાની કુઠસ્થો અક્ષર ઉચ્યતે. કે હે અર્જુન, આ જગતમાં બે પ્રકારના પુરુષો છે, દ્વૌ ઇમૌ પુરુષો. આ જગતમાં, આ બ્રહ્માંડમાં, આ અનંત કોટી વિશ્વમાં બે પ્રકારના પુરુષો છે, એટલે બે પ્રકારના પદાર્થો છે. કયા બે પ્રકારના? ક્ષરશ્ચ અક્ષર એવ ચ, ક્ષર અને અક્ષર. એક જેનો નાશ થઈ જાય છે તે, અને એક જેનો નાશ નથી થતો તે. નાશ થઈ જાય છે કોનો? પદાર્થ માત્રનો નાશ થઈ જાય છે. એટલે પદાર્થ માત્ર છે એ ક્ષર છે, અને અક્ષર એટલે જીવ. એ જીવ છે કેવો છે? અછેદ્યોયમ, અદાહ્યોયમ, અક્લેદ્યોયમ, અછેદ્યોયમ, અજર અમર અને પ્રાજ્ઞ એવો જે જીવાત્મા, એનો ક્યારે નાશ થતો નથી, એટલે એ અક્ષર છે. ક્ષર સર્વાણી ભૂતાની, એ ક્ષર શું છે? આ ભૂત પ્રાણી માત્ર, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, આ બધું ક્ષર છે. કારણ કે બધાનો નાશ થઈ જાય છે. કુટસ્થો અક્ષર ઉચ્ચતે, એની અંદર રહેલો એટલે આ પંચભૂતનું જે શરીર ક્ષર છે, નાશ પામી જનારું છે, એની અંદર રહેલો જે અંતર્યામી જ્ઞાન શક્તિએ કરીને જે રહેલો છે કુટસ્થ, દેખાતો નથી, એનું નામ છે કુટસ્થ. એવો જે જીવ, એવો જે આત્મા, એ અક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ઉદાહૃત, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એનાથી અતિશય ઉત્તમ એ પુરુષ છે, એનું નામ છે પરમાત્મા. એ પરમાત્માને પુરુષ કહેવાય છે. એ પરમાત્મા સિવાય બીજા કોઈને પુરુષ કહી શકાતા નથી. પણ કોઈને કહેવાતું હોય તો કેમ? કે એ ભગવાન એના હૃદયમાં બેઠા છે એટલે કહેવાય છે. જેના હૃદયમાં એ ભગવાન અંતર્યામી શક્તિએ ન હોય એને પુરુષ શબ્દથી ઉદાહરણ એટલે બોલી શકાય નહીં, કહી શકાય નહીં. અને એ ઈશ્વર કેવા છે? યો લોકત્રયમ આવિષ્ય બિભર્ત્યયી અવ્યય ઈશ્વર, એ ત્રણેય લોકને આવરણ કરીને, ત્રણેય લોકને વ્યાપીને રહેલા એવા એ પરમાત્મા ઈશ્વર છે. અને વળી પાછું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આગળ સમજાવતા કહે છે કે એવા જે પુરુષો પુરુષ, અને એવા જે પુરુષોત્તમ એ કોણ છે? તારે જો ઓળખવું જ હોય, તારે જો જાણવું જ હોય તો હું તને કહી દઉં સ્પષ્ટ રીતે. યસ્માત ક્ષરમ અતિતો અહમ અક્ષરાદપિ ચોત્તમ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ.
આ જે પુરુષોત્તમ જગતમાં કહેવામાં આવે છે જેનો અર્થ તે સમજી રાખ્યો, એ પુરુષોત્તમ કોણ છે? હું છું. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પુરુષોત્તમ તો હું છું. કેમ? જગતમાં મને કહેવામાં આવે છે, શાસ્ત્રમાં મને કહેવામાં આવે છે, વેદોમાં મને કહેવામાં આવે છે આ પુરુષોત્તમ છે. કેમ કહેવામાં આવે છે? યસ્માદ ક્ષરમ અતિતો અહમ અક્ષરાદપી ચ ઉત્તમ. કે જે આ સમગ્ર ક્ષર જગત છે, જે વિનાશશીલ જગત છે, એ વિનાશશીલ જગતથી હું જુદો છું, અને એ જુદો જીવાત્મા પણ છે, એ અક્ષર છે, અક્ષરાદપી ચ ઉત્તમ, એ અક્ષરથી પણ હું વળી પાછો ઉત્તમ પુરુષ છું. અતો અસ્મિ, એટલા જ માટે મને લોકો, લોકે વેદે ચ, લોકોમાં અને શાસ્ત્રમાં પ્રથિતઃ પુરુષોત્તમઃ, પ્રસિદ્ધ છું. મારું નામ રૂઢ થઈ ગયું છે. કેવું? પુરુષોત્તમ સ્વરૂપે. સ્વતાનંદ મુનિ કહે છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ અર્જુનને ગીતામાં એમ કહે છે કે લોકમાં ને વેદમાં ને જગતમાં સમગ્ર વિશ્વમાં મને એકને જ પુરુષોત્તમ કહે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ એવું વિશેષણ આપ્યું છે. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. એ ભગવાન પુરુષોત્તમ કોણ છે? એ શ્રી કૃષ્ણ પરમાત્મા, એ અનાદિ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. એવા એ પરમાત્માના સ્વરૂપને આગળ કહેતા ભગવાન શ્રી હરિ કહે છે શું? એ શ્રી કૃષ્ણ વળી પાછા કેવા છે? સર્વેષામ આવિર્ભાવાણામ કારણમ. અમારો જે આવિર્ભાવ એટલે જન્મ, આ જગત આખાનું જન્મ, સ્થિતિ અને લય, એનું કારણ કોણ છે? એ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. સર્વેષામ કારણમ, બધાનું કારણ છે. કોનું કોનું કારણ છે? સતાનંદ મુનિ કહે છે વાસુદેવાદિ કેશવાદિ વ્યૂહાનામ વરાહાદ્ય અવતારાણામ ચ કારણમ યસ્માત સર્વે પ્રાદુર્ભાવા ભવંતિ ઇતિ અર્થ. સતાનંદ મુનિ કહે છે કે કારણ કોને કહેવાય? કે જેમાંથી બધું જ પ્રાદુર્ભાવ એટલે ઉત્પન્ન થયું હોય એનું કારણ કહેવાય. જેમ સોનાનું ઘરેણું હોય તો એ સોનાના ઘરેણાનું કોઈ કડા બનાવ્યા હોય, કોઈ હાર બનાવ્યા હોય, કોઈ કુંડળ બનાવ્યા હોય, કોઈ સોનાના મુગટ બનાવ્યા હોય, તો એ સોનાનો મુગટ, સોનાના કુંડળ, સોનાના કડા, સોનાનો હાર, સોનાના વીઢવીટી, આ બધાનું કારણ કોણ? સોનું. સોનું ન હોય તો વીઢવીટી ન બને, કડા કુંડળ ન બને, મુગટ ન બને, એમ બધાનું કારણ કોણ છે? સોનું. ઘટપટાદીનું કારણ કોણ છે? જેમ દ્રષ્ટાંત શાસ્ત્રોમાં આવે, ઘડો બનાવ્યો હોય તો ઘડો, માટીનો ઘડો બનાવ્યો હોય તો એ માટીના ઘડાનું કારણ કોણ? માટી. સોનાનો ઘડો બનાવ્યો હોય તો સોનાના ઘડાનું કારણ કોણ? સોનું. સોનું ન હોય તો સોનાના આભૂષણો ન બને, સોનાનો ઘડો ન બને, માટી ન હોય તો માટીનો ઘડો ન બને, માટીની કલાડી ન બને, માટીની સકોરીઓ ન બને, માટીનું દિવેટિયું ન બને, એમ એ કારણ છે. એમ સમગ્ર જગતનું, વિશ્વનું કારણ કોણ છે? સમગ્ર વિશ્વનું કારણ કોણ છે? સમગ્ર વિશ્વનું કારણ એ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ. સમગ્ર વિશ્વની ઉત્પત્તિ સ્થિતિનું કારણ એ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પરબ્રહ્મ એવા જે પરમાત્મા, એ ભગવાન સમગ્ર વિશ્વને પ્રાદુર્ભાવ થવાનું કારણ છે. એમાં પણ ગણાવી દીધું કોણ કોણ? શ્રી વાસુદેવાદી કેશવાદી વ્યૂહ, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ, આ ચતુર્વ્યૂહ કહેવાય છે, ભગવાનના વ્યૂહ સ્વરૂપો કહેવાય. તો એ વ્યૂહ સ્વરૂપનું કારણ પણ કોણ છે? એ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ. અને કેશવાદી વ્યૂહ, કેશવાદિક ભગવાનની 24 મૂર્તિઓ છે.
ભગવાને 24 રૂપ ધારણ કરેલા છે. 12 મહિનાની 24 એકાદશીઓ, એ 24 એકાદશીઓના અધિષ્ઠાતા કેશવ આદિક ભગવાનના સ્વરૂપો છે. અને એ શંખચક્ર ગદાને પદ્મ ધારણ કરેલા એ 24 એકાદશીઓના અધિષ્ઠાતા કેશવાદિક ભગવાનની જે મૂર્તિઓ છે એનું પણ કારણ કોણ છે? સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ આ જે વિશેષણ આપ્યું છે એ છે. અને શતાનંદ મુનિ વિશેષમાં કહે છે, વરાહાદિ અવતારાણામ ચ કારણમ. વરાહ આદિક ભગવાનના જે 24 અવતારો થયા, 10 અવતારો ભગવાને જે ધારણ કર્યા, એ બધા અવતારોનું કારણ કોણ? એ ભગવાન શ્રી કૃષ્ણ છે. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, એ ભગવાન જે પુરુષોત્તમ છે એ આ બધાનું કારણ છે. અને કારણ હોય એ કાર્ય જ્યાં નાશ પામી જાય એટલે શેમાં પરિણામે તો થઈ જાય? કારણમાં. સોનાનું ઘરેણું હોય, એ સોનાનું ઘરેણું ભાંગી નાખો કે એને ઓગાળી નાખો, પછી શું રહે? સોનું. માટીનો ઘડો હોય, એ માટીનો ઘડો ફૂટી જાય પછી એમાં શું રહે? માટી. એટલે કારણ નાશ પામી જાય, કાર્ય નાશ પામી જાય, પણ કારણ નાશ પામતું નથી. સોનાનું આભૂષણ હોય એને ઓગાળી નાખો એટલે આભૂષણ તો નાશ પામી ગયું, પણ એ આભૂષણનું જે કારણ સોનું હતું એ સોનું નાશ પામતું નથી. એટલે સમગ્ર વિશ્વ જેનું કારણ કાર્ય છે, અને સમગ્ર વિશ્વનું જે કારણ છે, સમગ્ર જગતનું જે કારણ છે કોણ? એ ભગવાન પુરુષોત્તમ. એ સમગ્ર વિશ્વનું કારણ છે, સમગ્ર જગતનું કારણ છે. જગતનો નાશ થઈ જાય છે પણ પરમાત્માનો ક્યારેય નાશ થતો નથી. એ પરમાત્મા અવિનાશી છે એટલે ભગવાનને કહેવા કહેવાય છે. એ પરમાત્મા અવિનાશી એવા જે પરમાત્મા છે એટલે શાસ્ત્રોમાં, શ્રીમદ ભાગવત આદિક ગ્રંથોમાં પણ શતાનંદ મુનિ કહે છે કે સ્વયં ભગવાન એમ કહે છે કે હું કેવો છું? જન્મ કર્માભિધાનાની સંતિ મે અંગ સહસ્ત્રશઃ ન શક્યંતે અનુસંખ્યાતું અનંત ત્વયા મયાપિ. કે હે સુખદેવજી મહારાજ, રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન એવું બોલ્યા કે મારા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ એવા દાઉજી બળદેવજીને કહે છે કે મોટા ભાઈ, જન્મ કર્મ, મારા જન્મ અને મારા કર્મ એ કેટલા છે એને તો હું પણ ગણવા સમર્થ નથી. જન્મ કર્માભિધાનાની સંતિ મે અંગ સહસ્ત્રશઃ. હજારો મારા જન્મ વીતી ગયા છે, હજારો મેં કર્મ કર્યા છે, અને એ જન્મો ધારણ કરી અને જે અનેક કાર્યો કર્યા છે એ કેટલા છે? ન શક્યંતે અનુસંખ્યાતું. એની અનુસંખ્યા એટલે ગણતરી કરવા જગતમાં કોઈ સમર્થ નથી. હું પણ ગણી શકતો નથી કે મારા કેટલા જન્મો વીતી ગયા, કેટલા જન્મો મેં ધારણ કર્યા, કેટલા અવતારો ધારણ કર્યા, અને એ અવતારો ધારણ કરી અને કેટલા કેટલા ભક્તોની મેં રક્ષા કરી, કેટલા કેટલા પાપીઓનું, દુષ્કર્મ કર્મ કરનારાનું વિનાશ કરી નાખ્યો. કારણ અનંત કાળથી આ બધું ચાલ્યું આવે છે. ગુણ કર્માભિધાનાની નમે જાન જન્માની કરહી ચિત, કાલ ત્રયોપપન્નાની જન્મ કર્માણી મેન રૂપ. હે રાજા, ત્રણેય કાળમાં, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં જે મારા જન્મો અને મારા કાર્યો છે એને તો અનુક્રમંતો નૈવાંતમ ગચ્છતિ પરમ ઋષિ. મોટા મોટા ઋષિ મુનિઓ કે શ્રેષ્ઠ નારાયણ 1000 મુખથી ગણવા માંડે તો પણ એનો પાર આવે તેમ નથી. શતાનંદ મુનિ કહે છે, આમ શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ રાજાને પણ એમ કહે છે. મુચકુંદ રાજાએ પૂછ્યું, તમે કોણ છો, ક્યાંથી આવ્યા? હ, પેલા હેરેવતાચળ પર્વતની ગુફામાં મુચકુંદ રાજા
નિદ્રાધીન પડ્યો હતો અને પેલો કાળયવન વાહે પડ્યો. મથુરાથી ભાગ્યા જરાસંધને છોડી અને કાળયવન વાહે પડ્યો હતો. કાળયવનને પોતાના દર્શન દેવા નથી એટલે ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ આમ પાછળ આગળ ચાલ્યા. કાળયવન વાહે વાહે જાય એટલે ભગવાનના મુખારવિંદના દર્શન ન થયા. હો હા, પીઠના દર્શન થાય છે. વાહે વાહે દોડતો દોડતો ગયો છેક રેવતાચળ પર્વત એટલે ગિરનારના પળવેતની તળેટીની અંદર કેટલાક વર્ષોથી મુચકુંદ નામનો રાજા સૂતો હતો. નિદ્રા માગી લીધી હતી, કેટલા વર્ષોની નિદ્રા માગી લીધી. આ મુચકુંદ રાજા બળવાન અને શક્તિશાળી હતો, મોટા મોટા યજ્ઞો કરનારો, ભગવાનનો એ ભક્ત, દેવતાઓની સહાય કરવા ગયો સ્વર્ગમાં. દાનવોની સાથે દેવતાઓની લડાઈ ચાલી અને દાનવોનો પરાજય થયો એટલે મુચકુંદ રાજા ઉપર ઇન્દ્રાદિક દેવતાઓ, ઇન્દ્ર ચંદ્ર વરુણ આદિક દેવતાઓ પ્રસન્ન થયા કે અમારો વિજય તમે કરાવ્યો, દાનવોને ભગાડ્યા, હવે માગો, તમે માગો તે આપીએ. એટલે મુચકુંદ રાજા કહે છે, જો હું તમારી પાસે માગું તો પછી હું જ આ સ્વર્ગનો ત્રિલોકીનો રાજા થઈને ન બેસી જાઉં, દાનવોને તો મેં ભગાડ્યા છે, માગીને લઉં એના કરતાં હું રાજા ન થઈ જાઉં. એટલે એવું તો મારે કંઈ જોતું નથી, ત્રિલોકીનો રાજ નથી જોતું, પણ મારે તો જોઈએ છે મોક્ષ. તમારી મેં સહાય કરી છે, મોક્ષ મેળવવા માટે સહાય કરી છે, મને મોક્ષ આપો. એટલે આ દેવતાઓ બધા અટક્યા કે આ મોક્ષ તો અમને મળતો નથી અને અમે તને ક્યાંથી મોક્ષ આપીએ, મોક્ષ અમારા હાથની વાત નથી, બીજું તારે જે માગવું હોય તે માગ. એટલે મુચકુંદ રાજા કહે છે, તો મને એવો આશીર્વાદ આપો કે મોક્ષના પ્રદાતા એ પરમાત્માના મને દર્શન થાય. મોક્ષ કોણ આપી શકે છે? ભગવાન. ભગવાન સિવાય બીજે ક્યાંયથી મોક્ષ મળતો નથી, તો એવા પરમાત્માના મને દર્શન થાય એવા વરદાન આપો. અને જ્યાં સુધી એ પરમાત્માના મને દર્શન ન થાય ત્યાં સુધી જગતને મારે જોવું નથી, એટલે હું નિદ્રાધીન બની જાઉં, આંખ વીંચીને બેસી જાઉં, અને પરમાત્મા સિવાય જે મારી દ્રષ્ટિના સામે આવે એ બળીને ભસ્મ થઈ જાય, આવું વરદાન આપો. એટલે દેવતાઓ અગ્નિ ચંદ્ર વરુણ ઇન્દ્ર આદિક દેવતાઓએ મળી અને આ મુચકુંદ રાજાને વરદાન આપ્યું. હું કે જા, અગ્નિ દેવતાએ વરદાન આપ્યું કે ભગવાન સિવાય તારી દ્રષ્ટિના સામો જે આવશે એને હું બાળી દઈશ. અને નિદ્રાદેવે વરદાન આપ્યું કે જ્યાં સુધી તને ભગવાન નહીં મળવાના હોય ત્યાં સુધી તને કોઈ જગાડી નહીં શકે. આ કેટલા યુગોથી રેવતાચળ પર્વતની ગુફામાં મુચકુંદ રાજા સૂતો હતો, કાળયવનનો વિનાશ કરવો હતો અને એને મોક્ષ નહોતો આપવો, પોતાના દર્શન નહોતા આપવા, એટલે ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ એને દોડાવી દોડાવી દોડાવીને ખેંચી ગયા ઠેઠ પેલો મુચકુંદ સૂતો હતો ને ત્યાં ગુફામાં પોતે અંદર પ્રવેશ કરી ગયા અને ખભા ઉપર પીળું પિત્તાંબર હતું, એ મુચકુંદ રાજા સૂતો હતો, એને ઓઢાડી દીધું. અને પેલો આપતો આપતો દોડતો દોડતો યવન આવ્યો એટલે એને તો એમ થયું કે ઓ, આ થાકીને જો અહીંયા આવીને હુઈ ગયો, મારી અરે લડવું પડે એટલે અહીંયા આવીને સંતાઈ ગયો છે, માર્યું પાટું. સૂતો તો મુચકુંદ રાજા, એને લાત મારી, પાટું માર્યું એટલે મુચકુંદ રાજા જ્યાં ઊભો થઈને જોવે એની નિદ્રા તૂટી અને મુચકુંદ રાજાની દ્રષ્ટિ પડી એટલે કાળયવન પર, કાળયવન ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ ગયો. મુચકુંદ રાજા ગોતવા માંડ્યો કે મારી નિદ્રા તો ત્યારે જ તૂટવાની હતી કે મોક્ષના પ્રદાતા ભગવાન મને મળે ત્યારે મારી ઊંઘ જાય, એવું મને વરદાન આપ્યું છે, તો એ મોક્ષને આપનારા ભગવાન છે ક્યાં? આમ તેમ શોધવા માંડ્યો ત્યાં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સામે આવીને ઊભા રહ્યા. એટલે મુચકુંદ રાજા પૂછવા માંડ્યો, તમે કોણ? તમે છો કોણ? મને મોક્ષ આપવા આવ્યા છો? મોક્ષ આપી ન શકે એવો મારી દ્રષ્ટિ સામે આવે એ તો બળીને ભસ્મ થઈ જાય, એટલે તમે કોણ છો? આ મુચકુંદ રાજાના પ્રશ્નનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અનુક્રામંતો નૈવાંતમ ગચ્છંતિ પરમર્ષયઃ. હું કોણ છું એ ઓળખવા તો મોટા મોટા ઋષિ મુનિઓ પણ સમર્થ થયા નથી.
મારું જે સ્વરૂપ છે મને ઓળખવા માટે પરમ ઋષિ, એટલે મોટા મોટા મહાન તપસ્વી યોગી એવા ઋષિઓ પણ મને ઓળખી શક્યા નથી, તો હું તને કેમ ઓળખાવું કે હું કોણ છું? બહુની સંતિ નામાની રૂપાણી ચ મે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારા તો રૂપ પણ ઘણા બધા છે અને નામ પણ અસંખ્ય છે. કેટલા બધા નામ છે? અસંખ્ય પરમાત્માના નામ છે હો, હજાર હજાર નામોથી ભગવાનને પોકારી શકાય, કરોડો નામોથી ભગવાનને પોકારી શકાય. ગુણ કર્માનું રૂપાણી તાન્યમ વેદ ન જનાહા, કે હે મુચકુંદ રાજા, એ બધાએ મારા નામને હું જાણું છું. પોતાનું નામ જ પોતાને ખબર ન હોય તો એ નામથી કોઈ પોકારે તો કેમ કરીને જાય? હે, ઘણાને પોતાનું નામે ખબર ન હોય, લોકોએ પાડી દીધું હોય ને, એટલે પોતે સાંભળ્યું ન હોય. હા, હુલામણા નામ ઘણાને પાડી દીધા હોય ને, કેટલા એમ કહેવાય પેલો છે ને, હા, એવું ન ગમતું હોય ને એવું નામ પાડી દે, કોઈ લોભી એમ પાડી દે નામ, અથવા તો બીજું ઘણું બધું નામ પાડી દે, મનમાં આવે એવા નામ પાડી દે. પહેલાં તો બિચારે સાંભળ્યું ન હોય કે અમારું નામ પાડ્યું છે. હા, લોકોએ નામ પાડી દીધું હોય એનું, તો એને ખબર ન હોય, પણ ભગવાને નામ, ભગવાનના નામ એટલા બધા લોકોએ પાડ્યા છે, એટલા બધા ભગવાનના નામ લોકોએ પાડ્યા છે. ભગવાન કહે છે તાની અહમ વેદ, તે બધાએ નામને હું જાણું છું કે મારું નામ કેટલા કેટલા નામ પડ્યા છે, કેવા કેવા નામ પાડ્યા છે, એ બધાએ નામને હું જાણું છું. અને જગતના લોકો, જગત એ પોતાના નામને પણ ઓળખતા નથી ને મારા નામને પણ જગતના લોકો જાણી શકતા નથી, એવું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે એ પરમાત્માના અસંખ્ય એવા જે નામો છે એ નામોથી પરમાત્માનું સંબોધન થાય, પરમાત્માને વિશેષણ આપે છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ પણ અહીંયા સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એમ કહી અને પરમાત્માને આ જે પુરુષોત્તમનું વિશેષણ આપ્યું છે અને એ પરમાત્મા સર્વ જગતના કારણ છે અને એ કેવા છે? પરમાત્મા છે એમ અનેક ઉપનિષદોમાં અને વેદોમાં એ શ્રી કૃષ્ણને જ ભગવાન કહેલા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પણ શ્રી કૃષ્ણને પુરુષોત્તમ ભગવાન કહ્યા છે. સહજાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રીમાં એમને પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ કહ્યા. કેમ કહ્યા? કે બીજા અનેક શાસ્ત્રોમાં કહેલા છે એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યા છે, આ કંઈ નવી વાત કહી નથી. એમ શતાનંદ મુનિ કહે છે કે કયા કયા શાસ્ત્રોમાં કહ્યા છે? શ્રુતવા કૃષ્ણમ પરમ બ્રહ્મ, શ્રુતવા કૃષ્ણમ પરમ બ્રહ્મ. ગર્ગાચાર્યજી એ શ્રી કૃષ્ણને પરમ બ્રહ્મ ભગવાન સાંભળી અને દોડતા દોડતા એમનું નામકરણ સંસ્કાર કરવા માટે આવી ગયા. બીજા પણ કેટલાક મોટા મોટા ઋષિમુનિઓ એ નંદજીના આંગણે, યશોદાજીના આંગણે જે શ્રી કૃષ્ણ છે એ પરબ્રહ્મ ભગવાન છે એવું સાંભળી અને તેના દર્શન કરવા આવવા માંડ્યા હતા, એવું ભાગવત આદિ ગ્રંથોમાં લખ્યું છે. એશ વૈ ભગવાન સાક્ષાત, આ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ છે એમ પણ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. અને બીજી શ્રુતિ સ્મૃતિઓમાં પણ એમ કહેવામાં આવ્યું છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ તો સ્વયં પોતે ભગવાન છે. જીવાત્માને ભગવાનનું ભજન કરવું પડે પણ એ શ્રી કૃષ્ણ તો સ્વયં પોતે ભગવાન છે અને એ ભગવાનને બીજા કોઈની ક્યાં જરૂર છે. સતાનંદ મુનિ કહે છે કે એમને જ એ પરમાત્માને શ્રીમદ ભાગવતમાં સુખદેવજી જેવા યોગીએ જે અનેક વિશેષણો આપ્યા છે એમાં કહે છે, સવૈ કિલાયમ પુરુષ પુરાતનો યહ એક આસીદ અવિશેષ આત્મનિ ઇતિ ભાગવતે. આ પ્રમાણે ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે છે કે તે શ્રી કૃષ્ણ પરમાત્મા સંપૂર્ણ રીતે કિલાયમ પુરુષ
પૂરે પૂરા સંપૂર્ણ પુરુષ છે અને પુરાતન છે, એ જ એક આસીદ અગ્રમ, એ જ જગતના પહેલા સમયમાં જ્યારે વિશ્વની ઉત્પત્તિ નથી થઈ, જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ નથી થઈ, ત્યારે પુરુષ રૂપે પણ એ જ પરમાત્મા હતા એમ ભાગવતમાં પણ કહ્યું છે. સતાનંદ મુનિ કહે છે, એ જ ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ એ જ સમગ્ર વિશ્વનું કારણ છે, અમારું પણ કારણ છે એમ કહી અને સતાનંદ મુનિ કહે છે, એની જ ઉપાસના, એની જ ભક્તિ કરવી એ જીવ માત્રને ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ આદેશ અને આજ્ઞા આ શિક્ષાપત્રીમાં આપે છે. હવે એ ઉપાસના કરવાનો સતાનંદ મુનિ પોતાનો અભિપ્રાય અહીંયા વ્યક્ત કરતા એમ કહે છે કે એ જે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ કહ્યા છે એ કોણ છે? એ જ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, એ જ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ, યહ સાક્ષાદ ભગવાન ક્ષર અક્ષર પર કૃષ્ણ, સ એવ અયમ, તે જ ભગવાન અહીંયા અત્યારે હાલમાં સ્વયં ભક્તો ધર્મત આસીદ, સ્વયં પોતે ધર્મ અને ભક્તિના ઘરે જન્મ ધારણ કરી અને આપણી સન્મુખ બિરાજમાન છે. કોના સન્મુખ વિરાજમાન છે? આ શિક્ષાપત્રીનો જ્યારે ઉપદેશ આપે છે, શિક્ષાપત્રી જ્યારે લખે છે, ત્યારે એ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે જન્મ ધારણ કરી ભૂરી કૃપયા, થોડી ઘણી કૃપા નહીં, અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ આ સાક્ષાદ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે આપણી સામે આવી અને કેવો મનુષ્ય નાટ્યમ ભુવિ નાટયન નિજજનાન આચાર્યત્વ ધર્મે સ્થિત કૃષ્ણમ પ્રાહ પરોક્ષવન નતુ તતો અન્ય સંતોસ્તિ યત્તત સ્વયં. સતાનંદ સ્વામી પોતાનો અભિપ્રાય આપતા કહે છે કે એવા એ ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય શરીર ધારણ કરી અને ભૂમિ ઉપર, આ પૃથ્વી ઉપર, આ જગતમાં મનુષ્ય ચરિત્ર કરતા કરતા સમગ્ર જગતમાં વિચરણ કરે છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં વિચરણ કરી નિજજનાન આચાર્યત્વ ધર્મે સ્થાપયન, પોતાના આશ્રિતોને ધર્મમાં રાખવા માટે પોતાના આશ્રિતોના ગુરુસ્થાને કોને સ્થાપન કર્યા છે? પોતાના જ ધર્મવંશમાં એવા આચાર્યનું સ્થાપન કરી અને મોક્ષનો જે મહામાર્ગ સ્થાપન કર્યો છે એ જ પરમાત્માની બધા જ પોતાના આશ્રિતો, એટલે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો, સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને ઉપાસના કરવા યોગ્ય, ભજન કરવા યોગ્ય અને આશ્રય કરવા યોગ્ય એ સ્વયં પોતે જ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ જ છે. એ જ સ્વામિનારાયણને પરોક્ષ શબ્દથી ભગવાન સહજાનંદ સ્વામીએ અહીંયા વર્ણન કર્યું છે, પણ એ તો છે સ્વામિનારાયણ, તતો અન્ય ન, તેનાથી અન્ય બીજું કોઈ આ અનંત કોટી બ્રહ્માંડનો ભગવાન કોઈ નથી. સો અસ્તિ યત તત સહ સ્વયં, જે કોઈ છે તે પોતે જ સ્વયં છે. કોણ? જે બોલે છે તે. કોણ બોલે છે? આ શિક્ષાપત્રીના શબ્દોને એ ભગવાન સહજાનંદ સ્વામી સ્વયં બોલે છે. એની જ ઉપાસના, એની જ ભક્તિ, એની જ આરાધના જે જગતનો જીવાત્મા કરે છે તેને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ સિવાય બીજા કોઈને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થતી નથી એમ સતાનંદ સ્વામીએ આ 108મા શ્લોકનું વ્યાખ્યાન કરતા કરતા કેટલાક વેદો, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો અને પુરાણો, શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રોના શ્લોકો ટાંકી ટાંકી અને તેનો સરળતાપૂર્વક અર્થ સમજાવ્યો છે. એ સતાનંદ સ્વામી આ 108મા શ્લોકનો અર્થ એને પૂર્ણ કરીને કહે છે, સર્વાવિર્ભાવ કારણમ
એ સર્વ જગતનું આવિર્ભાવ એ કારણ એ ભગવાન સ્વામિનારાયણ છે. એની જ જીવાત્મા એ ઉપાસના, એની જ ભક્તિ, એના જ મંત્રનો જપ કરવાથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ આ 108મા શ્લોકનો હાર્દ એટલે એનું રહસ્ય છે. એમ શતાનંદ મુનિ આ 108મા શ્લોકનો અર્થ પૂર્ણ કરી અને હવે આગળના શ્લોકનો અર્થ કહે છે કે એ જે ભગવાન છે એ ભગવાન કેવા, એને કેમ સમજવા, એ સ્વયં જે સ્વામિનારાયણ ભગવાન કહે છે એને આપણે આવ બપોર પછીની કથામાં સાંભળશું. અત્યારે કથાનો સમય પૂરો થયો છે એટલે ભગવાનના જયઘોષ સાથે અહીંયા કથાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન અનની જય, શ્રીપતિં શ્રીધરં સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવ કેશવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે.